નમસ્તે. પ્રતિભ ક્લબ અને કર્મા ફાઉન્ડેશન તરફથી હું નિતિશા આપ સૌનું આજના સુંદર કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો આપ સૌ? બિલકુલ. મિત્રો, મને તો આમ તમે ઘણી સારી રીતે ઓળખો છો. હું દરેક વખતે કંઈક નવું લઈને આવું છું. આજે પણ હું કંઈક નવું લઈને આવીશ. મારી સાથે બે જાદુગર મહેમાનો છે. એક સુંદર લેખિકા છે જેમના કાર્યક્રમ માટે આપણે અહીં હાજર થયા છીએ. આપ સૌને હું હાર્દિક સ્વાગત કરું છું, એઝ વેલ એઝ હાર્દિક પ્રણામ કરું છું ત્રણેય ગેસ્ટનો. ઇલાક્ષી મેમ, પ્રીતિ મેમ અને આશા મેમ, ત્રણેયનું અહીંયા આપના પ્લેટફોર્મ પર સ્વાગત છે અમારા ગુજરાતી બુક ક્લબના. મિત્રો, ગુજરાતી બુક ક્લબના સાથે જોડાયેલા આપ સૌને ખ્યાલ તો હશે કે ગુજરાતી બુક ક્લબ સાહિત્યને લગતા ઘણા કાર્યક્રમો કરી રહ્યું છે. અને હા, આ વર્ષ 2021માં બુક લોન્ચનું અમારી અમારી એક સરસ મજાનું કલગીમાં પીછું એ કહેવાય કે બીજો કાર્યક્રમ છે. શિશિર રામાવત સરની બુક લોન્ચ થઈ, ઇલાક્ષી મેમની બુક લોન્ચ અમારા પ્લેટફોર્મ પર થઈ છે. અમે અમને ભાગ્ય માનવા માટે મજબૂર કરીએ છીએ. મિત્રો, પુસ્તક લખવું એટલે શું? હવે પુસ્તક લખવું એ એટલું સહેલું તો નથી જ, એક યાત્રા જેવું કહી શકાય, જર્ની. જયારે એક પુસ્તક લખાય છે ત્યારે કોઈ એક વાર કરેલા વિચાર સજીવ સ્વરૂપ અપાય છે. દરેકે દરેક શબ્દ પુસ્તકમાં છપાતા પહેલા લેખકના જીવનમાં જીવાઈ ચૂકેલું હોય છે. કેટલી ઈચ્છાઓ જે પૂરી ના થઈ હોય તે પુસ્તકની અંદરના કન્ટેન્ટમાં એક પેજમાં ઓગળીને એકાગ્ર થાય. એક પુસ્તક એ તેના લેખક માટે એક બાળક જેવું હોય છે, એક સ્વજન જેવું હોય છે. અને હા, પુસ્તક લખવાનું પૂરું થયા પછી સંતોષ તો મળે છે, સાથે ખાલીપો પણ લાગે છે કે બસ પતી ગયું. ખરેખર આવું જ હોય છે, એક યાત્રા જેવું એક પુસ્તક લખવું. અને જે પુસ્તક લખવું અનુભવ છે એ પોતે અનુભવી તો જ ખબર પડે કેટલો સુંદર હોય છે. આવું જ એક અદભુત પુસ્તક લખ્યું જાણીતા લેખિકા શ્રીમતી ઇલાક્ષીબેન પટેલે. અને તેના વિમોચન પ્રસંગે હું આપ સૌને અહીંયા હાર્દિક નિમંત્રણ પાઠવું છું, હાર્દિક સ્વાગત. અમારા આજના બે અતિથિશ્રીઓ છે તેમનું હું આપની સમક્ષ ઇન્ટ્રોડક્શન આપી દઉં. ગુજરાતી બુક ક્લબના એક્સ પ્રેસિડેન્ટ રહી ચૂકેલા એઝ વેલ એઝ ગુજરાતી બુક ક્લબ સાથે છેલ્લા 7-8 વર્ષોથી સતત જોડાયેલા રહેલા શ્રીમતી આશાબેન દેસાઈ, કે જે અત્યારે કોલ્ડ વેવ બેન્કરમાં વાઇસ પ્રેસિડેન્ટ પદે છે. ઉપરાંત એટલા બધા સામાજિક કાર્યો કરી રહ્યા છે, કરી ચૂક્યા છે કે જેમના વિશે હું અહીંયા બોલવા જઈશ તો આપણું આ સેશન નાનું પડશે. તે ઉપરાંત આશાબેન એક સુંદર લેખિકા છે, એક સુંદર વક્તા છે, સુંદર મોડરેટર પણ છે, અને જેટલા સુંદર પર્સનાલિટી છે તેટલા સુંદર તેમના વિચારો પણ છે. આશા મેમ, આપનું સ્વાગત છે આજના સેશનમાં. જો મારા ઇન્ટ્રોડક્શનમાં કંઈક રહી ગયું હોય તો આપ થોડા વખત પછી પ્લીઝ મને જણાવજો. અમારા બીજા જાજરમાન અમારી સાથે જે મહેમાન બેઠેલા છે તે છે પ્રીતિબેન ભટ્ટ. તેઓ, જો આપે નામ સાંભળ્યું જ હશે, એચબી કાપડિયા સ્કૂલ છે અમદાવાદની, બહુ જાણીતી, તેના નિવૃત્ત આચાર્ય છે. 3 વર્ષથી નિવૃત્તિનું જીવન ગાળે છે પણ સતત પ્રવૃત્તિમાં રહી રહેલા પ્રીતિ મેમ, તેઓ દાદીમાનો ઓટલો ઉપરાંત તેઓ ચલાવી રહ્યા છે પુસ્તક પરબ, જે ખૂબ જ સુંદર એમનું ઇનિશિયેટિવ છે. એઝ વેલ એઝ ઉમંગ સિનિયર સિટીઝન માટેનું કંઈક સંસ્થાના પ્રવૃત્તિઓ જેમાં તે એક્ટિવ રહી રહ્યા છે ઓલ ધ ટાઈમ, તેમનું પણ સ્વાગત. પ્રીતિ મેમ, આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત. એ ઉપરાંત હવે આજના આપણા જે મેઇન ગેસ્ટ છે ઇલાક્ષી મેમ, તેમના વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે કરે છે શું શું નથી કરતા. તેમનું ઇન્ટ્રોડક્શન એ રીતે આપીશ કે અમારી સાથે ગુજરાતી બુક ક્લબ અને કર્મા ફાઉન્ડેશન સાથે સૌથી પહેલા વર્ષથી 2013થી જે જોડાયેલા છે એબીસી માં, અમદાવાદ બુક જેમનું અમારી સાથે ઇન્ટ્રોડક્શન થયું, ઓથર્સ કોર્નરમાં સૌથી પહેલી તેમની સ્પીચ રહી હતી અમારી સાથે. ઉપરાંત દરેક કાર્યક્રમમાં અમારા હાજર રહેલા હોય એક્ટિવલી, અને તેમની હાજરીથી અમને પોતાનું પણ લાગે, પડેલ પણ ફીલ થાય, અમને સપોર્ટ મળે, હિડન સપોર્ટ. એવા ઇલાક્ષી મેમ, આપનું હાર્દિક સ્વાગત છે, જેઓ કિડ્સ ફ્રી સોર્સ નામની એક વેબસાઇટ પણ ચલાવે છે છેલ્લા 20 વર્ષથી. ઉપરાંત એક યુનિક કન્સેપ્ટ થી તેમની ચિલ્ડ્રન લાઇબ્રેરી ચાલે છે, સ્વાગત ચિલ્ડ્રન લાઇબ્રેરી, તેમના રેસિડેન્સ ની અંદર નો જે એક પાર્ટ છે, જે તેમનું કારણ કે તેમને બાળકો ખૂબ જ પ્રિય છે.
તેમને બાળકો સાથેની દરેક એક્ટિવિટી એક્ટિવિટી બાળકોને ઇન્સ્પિરેશન કરવા માટે છે, જેની અંદર બહુ જ યુનિક કન્સેપ્ટ એક્ટિવિટી થઈ રહી છે, રીડિંગ, રાઇટિંગ, પોએમ્સ વગેરે ઘણું બધું. ઉપરાંત ગવર્નમેન્ટ સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા છે સોશિયલ મીડિયા માટે અને કન્ટેન્ટ રાઇટિંગ માટે ઘણા પ્રોજેક્ટ તેઓ ગવર્નમેન્ટ સાથે. તેમને પોતાના ફેમિલી બિઝનેસ એક્ટિવિટી મેમ્બર તરીકે આજની તારીખમાં પણ કાર્યરત છે. એવા ઈલાક્ષી મેમ, આપનું પણ હાર્દિક સ્વાગત છે અને પુસ્તક માટે આપને હાર્દિક અભિનંદન છે. થેન્ક યુ. જી, હવે મારી સાથે આટલા સુંદર સુંદર પર્સનાલિટીઝ હોય તો હું એકલી બોલું એવું તો ના ચાલે. મને એવું લાગે છે કે દરેકને બોલવાનો મોકો મારે આપવો જ જોઈએ. તો હું થોડા સવાલો લઈને આવી છું આપ સૌ માટે. આશા રાખું છું કે તમે મને સરસ જવાબ આપશો, અને એવા સરસ જવાબો કે તમારા જીવન સાથે જોડાયેલા હશે આ સવાલો, તમારા પેરેન્ટિંગ રિલેટેડ સવાલો હશે, તમારા બાળકોને રિલેટેડ સવાલો હશે, કે તમે આટલી ઉંમરમાં શું ફીલ કર્યું એક પેરેન્ટ તરીકે, અને એ અમને જાણવાનો ખૂબ જ આનંદ આવશે, અમારા ઓડિયન્સને, અમારા ગુજરાતી બુક ક્લબના કર્મા ફાઉન્ડેશનના મેમ્બર્સને. તો સૌથી પહેલા હું આશા મેમને થોડા સવાલો પૂછીશ. મેમ, કે આપ એક કાર્યરત પેરેન્ટ છો, કે એક્ટિવ પેરેન્ટ છો, કે જે વર્કિંગ વુમન પણ છો, તો મને એવું લાગે છે કે ચેલેન્જિંગ જોબ તો છે જ, સાથે સાથે બાળકોને ઉછેરવાય, પણ એક માતા તરીકે હું એવો સવાલ પૂછીશ તમને કે ક્યારે તમને ટેન્શન થયું હોય કે તમારા દીકરાઓ માટે કે દીકરી બાળકો માટે પઝેસિવનેસ ફીલ થઈ હોય, એવું ક્યારે બન્યું છે? મેમ, તમારું મ્યુટ અનમ્યુટ કરવું પડશે તમારે. ઓકે, થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો ગુજરાતી બુક ક્લબ કે દર વખતે અવનવા ખૂબ સુંદર કાર્યક્રમ લઈને આવે છે, અને મૃતિબેન તમારું સંચાલન એટલું બધું અદભુત છે ને કે તમારા વાણીના પ્રભાવને લીધે હંમેશા બધા જ પ્રોગ્રામ સાંભળવાનું ગમે. ઈલાક્ષીબેન અને પ્રીતિબેન, તમને બંનેને નમસ્કાર. ઈલાક્ષીબેન, તમારી સાથેનો એટલો બધો સરસ નાતો છે ને, અમે તમને જોઈને બહુ જ બધું શીખ્યા છે, કારણ કે તમારું જીવન એ અમારા માટે બધા માટે ઉદાહરણ સમાન છે કે વ્યક્તિ ગમે એટલી બિઝી હોય કે ગમે એટલી આગવી કક્ષાએ હોય, પણ પોતાના સંતાન અને પોતાનો પરિવાર સૌથી પહેલા આવે. તો તમારી પાસેથી જ અમે ઘણું બધું શીખ્યું છે, કારણ કે દરેક વસ્તુ તમે વાંચીને કે લખીને કહેવા કરતા તમે જે ઉદાહરણ આપો છો સમાજમાં, એ જ એટલું બધું સ્થાપિત તમે કર્યું છે તમારા વ્યક્તિત્વ દ્વારા, અને એના પછી એક આ સુંદર પુસ્તકની રજૂઆત. તો એને મેં અડધું તો વાંચી લીધું છે, કારણ કે બાળ ઉછેર મારા માટે બહુ મનગમતો સબ્જેક્ટ છે. અત્યારે બંને દીકરાઓ મોટા થઈ ગયા છે, પણ જેમ નૃતિબેને પૂછ્યું કે ભાઈ બાળકો માટે પોઝિટિવને, તો માં કહેવાય છે ને કે કદી રિટાયર્ડ નથી થતી, એ બાળક જન્મે, એને પરણાવે, એના બચાવે ત્યારે પણ નહીં, કારણ કે એટલા માટે કે માં અને બાળકનું ઋણાનુબંધ એટલું બધું ગજબ છે ને કે કદી રિટાયર્ડ થતી જ નથી ને હંમેશા એની સાથે જોડાયેલી જ રહે છે. નાના નાના ક્ષેત્રે તો હંમેશા પોઝિટિવનેસ રહે. અને મારી વાત કરું તો મેં બંને બાળકો મોટા થયા પછી કોર્પોરેટ વર્લ્ડમાં, એ બંને બાળકોને બરાબર સ્થાપિત કર્યા પછી હું કોર્પોરેટ વર્લ્ડમાં આવી છું, પણ મેં મારા સમયનું પાલન હંમેશા કૃતિબેન એ રીતે કર્યું છે કે બંને બાળકોને પૂરતો સમય આપી શકું. ક્યાં જાય છે, શું મિત્રો છે, અને આજની તારીખે પણ ઘણી બધી વખત એવો એક સેન્ટન્સ આવે છે ને કે સૌથી વધારે જો સારી રીતે સીઆરડી ની પોઝિશન કોઈ નિભાઈ શકતું હોય તો માતા છે. દરેક બાળકો પાછળ વોચ રાખે છે. વોચ નો મતલબ એ નથી કે તમે એની પાછળ શું દરરોજનો એક કહેવાય ને કે હિટલર ટાઈપની ખાલી મોનિટરિંગ નથી, પણ એના ડે ટુ ડે, એના ઉત્થાન અને એના સામાજિક કાર્ય અને એના ડેવલપમેન્ટમાં પણ આપણે કેટલું યોગદાન આપી શકે છે ને, એના માટે મારો સૌથી વધારે ફાળો રહ્યો છે. સો થેન્ક યુ સો મચ ફોર આસ્કિંગ મી ધીસ ક્વેશ્ચન. બિલકુલ, ગ્રેટ આન્સર. યસ, આ જરૂરી છે, અને એઝ વેલ એઝ આ આપણું રૂટીન છે કે આપણે આનાથી ટેવાઈ ગયા હોઈએ છીએ. જેમ બાળક મોટું થાય એમ આપણી આદતો અને આપણી જાસૂસી કરવાની ટેવો બદલાય છે, પણ જાસૂસી તો રહે જ છે. હવે તમને એ પણ ક્વેશ્ચન છે મેમ, કે તમારા બાળકો સાથે કયું એવું કામ છે કે તમને ચેલેન્જ ભર્યું લાગે છે? આજની જનરેશન છે, આપણા બાળકો તો કોઈ ક્ષેત્રમાં એવું થતું હશે.
એમાં એમાં એવું છે કે હું એવા કુટુંબમાં ઉછરેલી કે ત્યાં આગળ બધી બધી દીકરીઓ, અમે 4 બહેનો અને મને સંતાનમાં 2 દીકરાઓ, એટલે સૌથી પહેલાં તો ઓપોઝિટ એકદમ. ત્યારે તમારે જે પણ કંઈ વ્યક્તિને કે બાળકને ઉછેરવાનું આવે તો તમને શરૂઆતમાં, એટલા માટે કે અમે કદી બાળકોના જે બહુ જ બંને વસ્તુમાં તો ડિફરન્સ પડી જાય, ટોય સિલેક્શન્સથી માંડીને બધી જ વસ્તુમાં, તો શરૂઆતમાં પોતાનું બાળક હોય તો પણ, કારણ કે એ બધી જ સિચ્યુએશનમાંથી તમે પરિપક્વ થાવ ત્યારે તમને એ બધા ટોય સિલેક્શન્સ ને બધું ના ખબર હોય. અને બહુ તમને સાચી વસ્તુ કહું તો WWF ને બધી ગેમ્સ રમે, સો આઈ ગેટ, બહુ નાના હોય તો આપણને બીક લાગે કે આ લોકો શું કરે છે, પણ ગ્રેજ્યુઅલી તમે ધીરે ધીરે એક એક્સેપ્ટન્સ સ્ટેજમાં આવી જાઓ છો. અને કોઈ ચેલેન્જીસ હોતી જ નથી, માતૃત્વ કોઈ દિવસ ચેલેન્જિંગ નથી રહ્યું મારા માટે પણ. હંમેશા એવું હોય છે કે તમે એને ચેલેન્જ તરીકે સ્વીકારવા કરતા બાળકોની સાથે ઓતપ્રોત થઈ એની સામાજિક પ્રવૃત્તિ અને એના ડે ટુ ડે આવતા જે પણ કંઈ કાર્ય હોય એમાં તમે જો ઓતપ્રોત થઈ ગયા હોય ને તો તમને એ વસ્તુ ચેલેન્જીસ નથી લાગતી. ને બીજું કે આપણે જે ઉછરેલા ને અત્યારના બાળકોમાં ભણતરથી માંડીને એમના ફ્રેન્ડ સર્કલથી માંડીને બધામાં બહુ જ ફરક છે. તો આપણા જેટલા પેરેન્ટ્સ ઓછું ધ્યાન રાખતા એના કરતા આપણે ડબલ ધ્યાન રાખવું પડે છે એમના મેન્ટલ બિઈંગથી માંડીને બધી જગ્યાએ. તો એ બધી વસ્તુમાં આપણને ડે ટુ ડે નું અપડેટિંગ હોવું જરૂરી છે. તો વી હેવ ટુ બીકમ સ્માર્ટ મોમ. યસ, ડેફિનેટલી સાચી વાત છે. અને આપણે સ્માર્ટ મોમ તરીકે અપડેટ થતા રહેવું પડે છે, આપણી જાતને અપડેટ પણ કરતા રહેવું પડે છે. અપડેટ કરતા રહેવું પડે છે, એબ્સોલ્યુટલી. તો ધેટ્સ ઓસમ મેમ. પ્રીતિ, મને એક સવાલ પૂછવું હવે કે આપના જીવનમાં તમને ક્યારે એવું લાગ્યું છે કે એક માતા હોવું કેટલું મુશ્કેલ છે? મારો આ થોડો રિલેટેડ સવાલ રહ્યો છે તમારા માટે પણ, કે કોઈ એવી ઘટના કે ત્યાર પછી તમને બાળકોને સારી રીતે હેન્ડલ કરવાનું. આમ જોવા જાવ તો માતા બનવું એ દરેક સ્ત્રી માટે એક સદભાગ્ય છે, અને સ્વાભાવિક છે કે દરેક સ્ત્રી સાથે જ્યારે માતા બનવાની પળો આવે છે ત્યારે, અને ખરેખર માતા બની જાય છે, બાળક જન્મે છે, ત્યાં સુધીની પરિસ્થિતિ દરેક માટે સંઘર્ષમાં હોય છે, કોઈકના માટે પ્લસ કે કોઈકના માટે વધારે. મારે પોતાને 2 દીકરીઓ છે અને સાચું કહું તો સંઘર્ષમાં કે મારી મોટી દીકરી જ્યારે આવવાની હતી વેન આઈ વોઝ પ્રેગ્નન્ટ, તો હું પોતે એમકોમનો અભ્યાસ મારો ચાલુ હતો, અને નાની દીકરી જયારે આવવાની હતી ત્યારે હું બીએડ કરતી હતી, અને મણિનગર ની એજી ટીચર્સ કોલેજ ત્યાં સુધી દરરોજે બસમાં આવવાનું, અને ઇવન ડોક્ટર એમ કહે કે બેન તમારે લોટ પણ નથી બાંધવાનો, એવી કન્ડિશનમાં પણ મેં મારી સેકન્ડ ચાઇલ્ડ દીકરી, અને શી ઇઝ ઓકે. તો એ પરિસ્થિતિમાં જયારે એમ થાય કે એ પછી જયારે બાળક જન્મે તો એ બાળક માટે કેટલો પ્રેમ હોય, અને શું દુનિયાના બીજા બધાને પણ આવી કંઈક તો તકલીફ થતી જ હશે ને. એટલે માતા બનવું સહેલું નથી, અઘરું છે, પણ એ બાળક જન્મ્યા પછી એની સાથેનું અને આસપાસના બાળકો જ્યારે ઉછરે છે આપણી સામે જોઈએ છે ત્યારે ખરેખર એમ થાય છે કે ઈશ્વરની આમાં મોટી કૃપા છે, અને આપણે જે સંઘર્ષમાંથી પસાર થયા છે ખરેખર બીજાની સાથે આવું ન થાય. અને આસાનીથી આજે જે મારી સામે ખૂબ ઇલાક્ષીબેન માટે તો શબ્દો ઓછા પડે, ગાંધીજી માટે એવું કહેવાય કે એમનું જીવન એ જ સંદેશ, એવું હું ઇલાક્ષીબેન માટે પણ કહું છું, એમનું લખાણ એ જ મોટો સંદેશ છે. બિલકુલ, એટલે અને આશાબેન જે રીતે સોશિયલ વર્કની સાથે સાથે બાળકોના માટે જેટલું સ્માર્ટ મોમ બની રહ્યા છે, તો આઈ એમ ટ્રાઇંગ ટુ બી સ્માર્ટ દાદી. કારણ કે મારી મોટી દીકરીને ટ્વિન્સ 2 બાળકો છે, અને એ લોકોનો જન્મ પણ એમ કહેવાય ને કે લગભગ 7 મહિના જ થયા હતા અને ટ્વિન્સ બાળકો જન્મ્યા હતા, અને એ વખતે પળે પળ એમ કહેવાય ને કે એટલી ક્રિટિકલ હતી કે ડોક્ટર એમ કે આજે છે ને કાલે ખબર નથી મને, અને મારી જોબ ચાલુ હતી અને ઘણી બધી તકલીફો હતી, પણ એ સંઘર્ષમાં પસાર થયા પછી બાળક હોવું કેટલું અગત્ય છે. તો એ વસ્તુ એમ લાગે છે કે બધાના બાળકો પણ એટલા જ ખૂબ અગત્યના છે, અને એના માટે કેટલી દરકાર હવે લેવી જોઈએ એ સ્માર્ટ માવ હોય કે સ્માર્ટ દાદી હોય. થેન્ક યુ મેમ. પ્રીતિબેન માટે વાત કરીશ કે મને તો બધા ટીચરો માટે બહુ જ સન્માન છે,
કારણ કે મારું આખું ફેમિલી બેકગ્રાઉન્ડ બધા ટીચર્સ છે, તો મને ખબર છે કે અમે ઘરમાં રહીને જે શિક્ષણ નથી આપી શકતા, એક શિક્ષક આપે છે 12 કલાકમાં. તો તમારા લોકોનું કાર્ય તો આપણે જેટલું સરાહનીય કરીએ એટલું ઓછું છે. હું ઘણા બધા બાળકોનું ધ્યાન રાખું છું, તો ઈશ્વર મારા બાળકોનું ચોક્કસ ધ્યાન રાખે છે. સાચી વાત છે. તો પ્રીતિ મેમ ને મારો બીજો સવાલ આજ રિલેટેડ હતો કે છે, મતલબ કે એક આચાર્ય તરીકે તમે 17 વર્ષ આ સ્કૂલમાં રહ્યા, સરસ રીતે આચાર્ય પદ નિભાવ્યું, શોભાવ્યું, આપ એટલા ફેમસ છો. એ ઉપરાંત તમે આગળના કેટલાક વર્ષો ટીચર તરીકે પણ રહ્યા, અને આ બધી તમારી કારકિર્દી દરમિયાન તમે એક કઠણ વ્યક્તિત્વ એટલે કે એક કઠણ પ્રિન્સિપલ તરીકે પણ આવવું પડ્યું હશે, અને એક સ્ત્રી તરીકે, ઋજુ હૃદય તરીકે પણ તમારે બાળકો સાથે મેનેજ કરવું પડ્યું હશે. તો આ બધું બેલેન્સ તમે કેવી રીતે કરી શકો? સાચી વાત છે. ખરેખર તો દરેક શિક્ષક માટે હું મારા શિક્ષકોને પણ એમ કહું કે તમારી એક આંખ મમ્મીની રાખો, મધરની રાખો, જે હંમેશા રુજુ હોય, અને એક આંખ તમારી પિતાની હોવી જોઈએ, કે દેટ ઇઝ ડિસિપ્લિન, તમને અનુશાસન શીખવે છે. અને એ જ વસ્તુ મેં પણ મારી કારકિર્દી દરમિયાન અમલમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. મને યાદ આવે છે કે 6ઠા ધોરણમાં હું વિશ્વભારતી શાળામાં શિક્ષક હતી પ્રાઇમરીમાં. કોઈક કારણોસર વિદ્યાર્થીઓએ રિસેસમાં ખૂબ તોફાન કર્યું, અને તરત પછી મારો ક્લાસ હતો, તો મને ખબર પડી ગઈ કે આ છોકરાઓએ બહુ તોફાન કર્યું છે. એટલે મેં એમને એક પનિશમેન્ટ, લાઈક ખૂબ પ્રેમ કરીએ ને એની સાથે જ શિક્ષા કરાય, તો મેં એવું કીધું કે જાઓ હવે હું તમારી સાથે નહીં બોલું, તમે બહુ તોફાન કર્યું છે ને, ફલાણા શિક્ષક ને તમે બહુ પજવ્યા છો. એટલે એ વખતે તો છોકરાઓ કશું ના બોલ્યા, પણ મારો જયારે લાસ્ટ પીરિયડ ફરી આવ્યો, કારણ કે ક્લાસ ટીચરનો લાસ્ટ પીરિયડ પણ હોય, તો લાસ્ટ પીરિયડ વખતે એટલા બધા સુનમુન અને આમ પેલું એમ કહેવાય ને, મોઢા વીલા થઈ ગયા હતા બાળકોના. 40-50નો ક્લાસ હતો. તો એ વખતે મેં એક વિદ્યાર્થીને પૂછ્યું, મેં કીધું કેમ બેટા આમ બધા બહુ આમ થાકી ગયેલા ને એવા લાગો છો? એટલે પહેલા એને બાકીના બધા વર્ગના વિદ્યાર્થીઓ સામે જોયું, એને એમ લાગ્યું કે કદાચ કોઈક છોકરો મને લડશે. તો એટલે પછી એને એમ કીધું કે મેડમ અમે તોફાન કર્યું ને તમે અમને લડ્યા, તમને ખરાબ લાગ્યું, એ અમને ખરાબ લાગ્યું, એટલે અમે છેલ્લા 4 પીરિયડથી પાણી પણ નથી પીધું. એટલે અને એટલે મને પોતાને પણ એ વખતે ખરેખર આંખમાં આંસુ આવી ગયા કે ખરેખર બાળકો આટલો બધો મને પ્રેમ કરે છે, અને મારા એક બોલને એ લોકોએ આટલું કે પોતે, અને બ્લેકબોર્ડ આખું લખી દીધું હતું બધાએ કે મેડમ અમે હવે ફરી આવું નહીં કરીએ, અમે ફરી આવું નહીં કરીએ, 40-એક વિદ્યાર્થીઓએ બોર્ડ ઉપર લખી દીધું હતું. તો મારી આંખમાં પાણી આવી ગયા. મેં 2-3 છોકરાઓને હક કર્યું અને મેં કીધું ઓ બેટા તમે મારે લીધે થઈને પાણી સુધા નથી પીધું. પછી મેં એકાદ વિદ્યાર્થીને મોનિટરને પાણી પીવડાવ્યું અને કીધું કે ચાલો બધા હવે પાણી પી લો. ત્યારે બધા છોકરાએ જે પાણી પીધું અને એકબીજા માટેની લાગણીના જે આંસુ જોયા છે ને, એ કદાચ ફરી ક્યારે મળશે ખબર નથી. બિલકુલ, ઓળખું જ છું નિકિતાબેન અને વિશાલ, તો અમારી સાથે જોડાયેલા છે. એ તમને બંનેને બહુ જ રિસ્પેક્ટ આપે છે. વિશાલે પણ મેસેજ કર્યો જ છે કે તમારા જેવા સ્કૂલના વિદ્યાર્થીઓને અમારા જેવા તમે સુંદર રીતે પેંથીએ પેંથીએ સંસ્કાર સિંચ્યા છે. તો દે ઓલ આર વેરી ગ્રેટ બાળકો છે. યસ મેમ, થેન્ક યુ સો મચ. અને એક બીજા હાયર સેકન્ડરીમાં એવું બનેલું કે હાયર સેકન્ડરીના એટલે 11માં 12માંના છોકરાઓ, એ લોકો પિકનિક ગયા હતા, અને પિકનિક દરમિયાન કંઈક એવું ખરાબ બિહેવિયર, યુ કેન અન્ડરસ્ટેન્ડ, છોકરા છોકરીઓનું, તો મને ખૂબ ખરાબ લાગ્યું. અને પછી બીજે દિવસે એમાં જે 4-5 છોકરાઓ હતા, એ લોકોને રીતસર મોટેથી મેં એમ કીધું કે હું તમને કાલથી સસ્પેન્ડ કરીશ, આ ન જ ચલાવી લેવાય, ક્યારેક કડક થવું પણ પડે. એટલે મેં કીધું કાલથી તમારે નથી આવવાનું શાળાએ, યુ વિલ બી સસ્પેન્ડ, આઈ વિલ કોલ યોર પેરેન્ટ્સ. એટલે એ છોકરાઓ એ વખતે તો ખૂબ રડ્યા, બીજા બધા છોકરાઓ એમને મનાવ્યા, અને પછી મારી પાસે આવ્યા, મેડમ પ્લીઝ અમારા મમ્મી પપ્પાને ન બોલાવશો, અમારા મમ્મી પપ્પાને ન બોલાવશો, આપને નવાઈ લાગશે કે સાસાંગ દંડવત પિકનિક પોઈન્ટ પર મને કર્યું છે. અને એમ કીધું મેડમ ખરેખર તમે કહો તો અમે લખીને આપીએ, તમે જે કહો એ કરીએ, પણ પ્લીઝ અમે ફરી કદી આવું નહીં કરીએ, માય પેરેન્ટ્સને ના બોલાવ. એટલે મેં એટલા વિદ્યાર્થીઓને ખૂબ નજીક બોલાવ્યા, લગભગ દરેકના પાછળ ફીટ થપથપાવી અથવા માથે હાથ મૂક્યો. તો મેં કીધું બેટા આવું શા માટે કરો, તમે જેને આવું કર્યું એના બદલે જો તમને એવું કોઈ હર્ટ કરે તો તમને કેવું થાય?
એટલે આ લાગણી એ તમે જાતે સમજો, એટલે જેવું બીજાને કરશો એવું કદી ક્યારેક તમારી સાથે થાય તો. એટલે વિદ્યાર્થીઓ ખૂબ પેલું થયું, અને ત્યાર પછી બધા જ વિદ્યાર્થીઓ સાથે ભેગા થયા અને ખૂબ તાળી પડીને મેડમ મેડમ હિપી પુર લાઈક સમથિંગ, ઇટ વોઝ ધ આ બધા પ્રસંગો કદી ના ભૂલાય. યસ મેમ, ટ્રુ, વેરી ટ્રુ. થેન્ક યુ. આશા મેમ, તમને એક સવાલ છે મારો, કે તમારા પેરેન્ટ્સ ની કઈ વાત એવી છે કે તમારા માટે ગૌરવરૂપ છે? મારા તો ફાધર, જેમ પ્રીતિબેને કીધું કે ભાઈ એક આંખમાં નરમાશ હોય ને એક આંખમાં કડકઈ હોય. મારા ફાધર બરોડામાં સ્કૂલમાં ટીચર હતા અને સાયન્સ અને મેથ્સ લેતા હતા, એટલે મેં તો એમને એટલું બધું સરસ ટીચરની પદવી ઉપર જોયા છે. પણ પપ્પા મમ્મીએ અમને એક વસ્તુ શીખવાડી છે, પપ્પાના રંગસૂત્રોની દેન કહીએ તો ડેડિકેશન અને ડિસિપ્લિન, ટાઈમ પર પહોંચવાનું અમને એક તો મારા ફાધરે શીખવાડ્યું છે. અને આજની તારીખે અમારી મમ્મી કોરોનામાં અને રુજુમાઈ છે, તો બંનેનો કોમ્બિનેશન મારામાં છે. તો બસ એ જ વસ્તુ છે કે જ્યારે તમને જરૂર પડે ત્યારે તમારે એ જગ્યા પર દયા અને ભાવ કરવાનો હોય, જ્યારે તમે એક અમુક પોઝિશન પર બેઠા હોય ત્યાં તમારી ડિસિપ્લિન ડેડિકેશન અને ડિટર્મિનેશન ના હોય તો તમે કોઈ પણ પદવી આગળ નથી લઈ જઈ શકતા. બિલકુલ બિલકુલ, બંને ગુણો આપનામાં બિલકુલ અમે જોઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ મેમ. તમને યસ આ સવાલ થી મેમ ને પણ પૂછીશું, અને બીજું એક કહેવા માંગીશ કે આપણી સાથે ઘણા બધા અમારા ગુજરાતી બુક ક્લબ સાથે જોડાયેલા મલ્લિકા મુખર્જી મેમ, નિશા ચંદ્રા મેમ, અમારા કમિટી મેમ્બર્સ બધા આપણને સરાહી રહ્યા છે, મેસેજીસ કરી રહ્યા છે, અભિનંદન પાઠવી રહ્યા છે, અને બાદમાં આપ સૌ કમેન્ટ પરિવારમાં રહેતા હતા. અને મમ્મી બહુ ભણેલા નહીં, ચાર કહેવાય ને, ચાર ચોપડી. અને પપ્પા ખૂબ સરસ રીતે અને અશોક મિલમાં ટેક્સટાઇલ સુપરવાઇઝર હતા, અને અભ્યાસનું પહેલેથી જ એટલું બધું પેલું. અને લાગણી તો તમને નવાઈ લાગશે કે રાત્રે 12 વાગે પપ્પાની મિલ, એ લોકોને શિફ્ટ હોય તો રાત્રે 12 વાગે જ્યારે પપ્પા આવે ત્યારે અમને બધાને ઉઠાડે, ઉઠો હું આઈસ્ક્રીમ લાવ્યો છું, હું રાયપુરના ભજીયા લાવ્યો છું, ઉઠો ચાલો ખાઈએ. તો કેટલી લાગણીથી ઉઠાડે અમને, ભજીયા ખવડાવે અને પછી અમે બધા સુઈ જઈએ. જ્યારે મમ્મી નાની નાની વસ્તુઓની ખાવા પીવાથી માંડી સંયુક્ત પરિવારની જવાબદારીઓ એટલી સરસ રીતે નિભાવે કે જોઈને કહેવાય ને કે માતા પિતાનું અનુકરણ બાળકો કરે છે. તો આ જે મમ્મીની સહનશીલતા એ કદાચ અત્યારે ક્યાંક ને ક્યાંક એનું લાગણી છે જ. અને બીજું કે પપ્પાને અભ્યાસમાં ખૂબ રસ હતો, એટલે મને યાદ છે કે હું એમકોમમાં જયારે પાસ થઈ, આજથી કેટલા બધા વર્ષો, 35 વર્ષ પહેલાની વાત છે, તો જ્યારે મારું એમકોમ પાર્ટ 2 નું રિઝલ્ટ આવ્યું અને મેં આપને કીધું કે મારી દીકરી આવવાની હતી મોટી, તો જ્યારે એ રિઝલ્ટ આવ્યું ત્યારે હું પપ્પાના ખોળામાં માથું મૂકીને રડી છું અને પપ્પાને હું બંને એકબીજાને જોયા કરીએ છે. કે છે કે તું પાસ થઈ ગઈ? મેં કીધું હા પપ્પા. અને એ વખતે કદાચ હું જ કુટુંબમાં સૌથી વધારે ભણેલી, પણ એ વખતે મેં કીધું પપ્પા મને કાંઈ કાપો, તો પપ્પાએ મને એ વખતે 5 રૂપિયાની નોટ આપી. આજથી 40 કેટલા વર્ષો પહેલા 5 રૂપિયાની નોટનું કેટલું બધું મહત્વ હતું. તો હું એટલી બધી ખુશ થઈ ગઈ કે આજે પણ એ ઘટનાને સમય યાદ કરું. એટલે મા બાપનો ફાળો એ એમ કહેવાય ને કે કદી બાળક ભલે મા બાપ બને, બાળક ભલે મા બાપ બને, પણ મા બાપ તો મા બાપ જ રહે છે, અને કદી એમનો ફાળો યોગદાન કદી ઓછું હોતું જ નથી. મારો તમને લોકોને આ સવાલ પૂછવાનો ઉદ્દેશ્ય જ એ છે કે તમે તમારા પેરેન્ટ્સના પ્લેટફોર્મ પર યાદ કરો, રિસ્પેક્ટ કરો, એ રીતે તમે તમારા પેરેન્ટ્સ સાથેની અમૂલ્ય ક્ષણો ફરીથી જીવો. અને તમે શું પેરેન્ટ્સ બન્યા છો એ તો બધાને ખબર જ છે તમારા બાળકો થકી, પણ તમારા પેરેન્ટ્સે એવું શું સિંચ્યું તમારામાં અને શું તમને ફોર્મ કર્યું છે કે જેનાથી તમે આટલા સરસ બની શક્યા છો. તો મારો એક ઉદ્દેશ્ય એ છે કે હું તમારા પેરેન્ટ્સને રિલેટેડ પણ સવાલો પૂછી અને તમને એ ભૂતકાળમાં પાછી લઈ જઉં કે જ્યાં તમે કેટલીક સરસ ક્ષણો જીવ્યા છો તેમની સાથે. અને મારું પોતાનું પેરેન્ટિંગ માટે એવું માનવું છે કે પેરેન્ટિંગ એટલે એક્ઝેક્ટલી આપણા પેરેન્ટ્સ છે, આપણામાં સિંચેલા લોહી પાણી, સંસ્કારો અને લાગણીઓ, એ બધાનો થોડો થોડો વધારો કરી, કંઈક ઉમેરી
અને આપણા બાળકોમાં ઉત્સાહથી તે શીખવું, જેથી તેઓની ધરોહર ના ભૂલે આપણી, અને પરંપરા ના ભૂલે, ને ટ્રેડિશન આગળ ને આગળ સુધી ચાલતી રહે. તો હું એવું માનું છું કે એ આપણે થોડું વધારીને આપણા બાળકોમાં આપીએ છીએ, આપણા પેરેન્ટ્સે જે આપેલું છે બધું જ, તો જ એ સચવાયેલું રહેશે અને સચવાયેલું રહી ગયું છે આપણા લોકોના લીધે. તો એક સુંદર વાર્તાલાપ ચાલી રહ્યો છે તમારા લોકો સાથે મારો, અને હજી એક સવાલ છે મેમ, આશા મેમ, તમારા માટે, કે તમારા બાળકો ખાસા મોટા થઈ ગયા છે તમે કીધું એમ, તો તેમના જીવન સાથી માટે તમારા શું વિચારો છે, કેવા હોવા જોઈએ? જીવન સાથી શબ્દ એકચ્યુઅલી બહુ મોટો છે, કારણ કે જીવનની સાથે આખી લાઈફ ટાઈમ જોડાણનું પાત્ર એ આપણે પોતે નથી નક્કી કરી શકતા. કારણ કે એટલા માટે હોય છે કે હું પાત્ર લાવીને એની સાથે મૂકી દઉં એના કરતાં હું વ્યક્તિ બતાવું એ પોતાની, કારણ કે અત્યારના બાળકો એટલા મેચ્યોર છે, પોતાના લાઈફ પાર્ટનર વિશે બહુ સારી રીતે સમજી શકે છે, અને એમની પાસે ઘણી બધી વસ્તુ એવી છે. આપણે જ્યારે ઘરકામ જ કરતા હતા એવી બધી વાઈફની પહેલાં હતી, અત્યારે જમાનો ચેન્જ થયો છે, હસબન્ડ વાઈફ કામ કરે છે તો એકબીજાની કમ્પેટેબિલિટી એ બધી વસ્તુ જોઈને પોતાનું પાત્ર નક્કી કરતા હોય છે. તો મને એવું લાગે છે કે હું એમના માથા પર કોઈ પણ મારી ચોઈસ મૂકવા નથી માંગતી, કારણ કે એમને લાઈફ ટાઈમ એમની સાથે આગળ જવાનું છે. હા, પાત્ર આપણે હંમેશા પસંદ કરીએ, કારણ કે આપણા સંસ્કાર, આપણું સિંચન અને આપણા પરિવારમાં જોડાઈ અને બધાને એક તાંતણે બાંધી રાખે એવા પાત્રની તો આપણને હંમેશા ખોજ હોય જ અને શોધતા જ હોય. પણ મારા વિચારો કદી એમના પર હું થોપું એવું અમારું પોતાનું પણ બ્રોટઅપ નથી, કારણ કે પપ્પાએ અમને ચારે ચાર દીકરીઓને અલગ પાંખ આપી છે, બધા જ અલગ અલગ ક્ષેત્રમાં આગળ છે. તો મને પણ એવું છે કે બધું બાળકો પોતપોતાનું પાત્ર અને પોતાનું કેરિયર જાતે જ ચૂઝ કરે. મોટો દીકરો છે, બહુ સરસ ક્રિકેટ રમે છે, અને નાનો છે મ્યુઝિકમાં છે, તો વી હેવ ગિવન ધેમ ફ્રીડમ્સ ટુ ચૂઝ ધર લાઈફ. ઓકે, ગ્રેટ, ગ્રેટ થોટ્સ મેમ. અને મને એવું લાગે છે કે તમારી ચોઈસ થી જ એમના લાઈફ પાર્ટનર ડેફિનેટલી પસંદ કરશે. યસ, પ્રીતિ મેમ માટે મારો એક સવાલ છે. આ સવાલ પછી આપણે બુક લોન્ચ કરીશું ઈલાક્ષી મેમના પુસ્તકનું, કે હવેની પેઢીના બાળકો ચેલેન્જ રૂપ હોય છે એવું મને પોતાને લાગે છે, કે અમે પણ ઘણા એવા જોયેલા છે, તમને પણ એવું થોડું ઘણું લાગતું હશે દરેકને, તો આનું કારણ શું છે તમારા મતનું? સૌથી પહેલું તો એક જનરેશન ગેપ જે ઓલવેઝ આપણા માતા પિતા ને આપણી વચ્ચે હતી, આપણી ને આપણા બાળકો વચ્ચે, એમની ને એમના બાળકો વચ્ચે, તો આ જનરેશન ગેપમાં હંમેશા જેમ કે આપણા મા બાપ ને આપણે ક્યારેક કહેતા, અથવા તો આપણા બાળકો આપણને કહે છે કે તમને આમાં ખબર ન પડે, તમે અત્યારે કશું જાણતા નથી એટલે તમે બોલવાનું બંધ કરો. કોઈક વાર આવું બોલાય છે, પણ હું એવું નથી માનતી. સપોઝ હમણાં છેલ્લા 7-1 માસ હું મારી મોટી દીકરીના ટ્વિન્સ બાળકો જેની મેં વાત કરી એમની સાથે 7 મહિના એમની સાથે રહી, અને એમની સાથે ઓનલાઈન એજ્યુકેશન અને એની સાથે એના કુટુંબના જે વ્યક્તિઓની થોડી ઘણી સંભાળ સાથે, તો એ દરમિયાન મને એમ લાગ્યું કે છોકરાઓએ મને એકવાર કીધું, બા તમને આમાં કઈ સમજ ન પડે, જો કોમ્પ્યુટરમાં છે ને આવું આવે, તમને તો નથી આવડતું. મેં કહું બેટા તું મને શીખવાડ ને, તો યુ વોન્ટ બિલીવ કે એણે મને બેસીને શીખવાડ્યું, કે મેં કીધું બેટા આટલું જ આવડે છે મને. પછી ફર્ધર આગળ ઈમેલ વખતે મેં કઈક ભૂલ કરી, ક્યાંક જાણી જોઈને કરી, તો મને કે બેન બા આવી રીતે નહીં કરવાનું. પછી એમના ટીચરે એમને કોમ્પ્યુટરમાં કંઈક ડ્રોઈંગ આપ્યું અને કોરોના વાયરસના સંદર્ભમાં કંઈક ડ્રો કરવાનું, તો મેં કીધું બેટા આ કેવી રીતે કરવાનું, તો કે બા તમે જુઓ અમે કેવી રીતે કરીએ છીએ. તો એ વખતે મને એવું લાગ્યું કે એ મારા દાદી છે કે એ મારા શિક્ષક છે, કે જે અમે જેમ કરીએ ને એમ તમે જોજો. તો એમ કરતા કરતા મેં વળી પાછું ક્યાંક ભૂલ થાય તો એમને શીખવીએ. અને બીજું કે એની સાથે એટલી ઝડપથી એમનું માઇન્ડ પણ, અને મને એ વાતની ખુશી છે કે બાળકોમાં થોડીક રીડિંગની હેબિટ્સ પણ મેં એમને એમનામાં જોઈ છે, અને હું પણ ઈચ્છું કે ખરેખર બાળકને વાંચનની ટેવ પાડવી જોઈએ. પણ દુઃખ એ વાતનું પણ ક્યારેક લાગે, એક કોરોના કાળમાં બાળકો પાસે બીજા કોઈ બહુ ઓપ્શન્સ નહોતા, એ છોકરાઓ ઓનલાઈન લગભગ 3-1 કલાક ભણે, અને ત્યાર પછી દીકરાને ક્રિકેટનો શોખ હોય, બેડમિન્ટનનો કે વોટ એવર, પછી એમની પાસે ફક્ત ટીવીમાં જે કાર્ટૂન્સ અથવા તો એવું જોવાનો બહુ ઓપ્શન ઓછા રહેતા. નો ડાઉટ હું પણ એમની સાથે રમતી હતી, છતાં એટલે
આજે ના એમ કહેવાય ને ઇડિયટ બોક્સ, આપણે એવું ક્યારેક કહેતા હતા ટીવી ને, તો આજે જેમ કહેવાય ને એવરીથિંગ ઇન એક્સેસ ઇટ ઇઝ પોઈઝન. તો આજે મોબાઈલ અને ટીવી અને જે પણ આ ગેજેટ્સ છે એ બધાએ એટલી હદ સુધી બધાને પેલા કરી લીધે છે કે ક્યારેક રાત્રે મમ્મી પપ્પા બા દાદા બાળકો બધા કાં તો ટીવી સામે બેઠા હોય અથવા તો દરેકને પોતાના મોબાઈલ પર આમ બેઠા હોય, એટલે ડ્રોઈંગ રૂમમાં બેઠેલા હોય 8 જણા પણ દરેક પોતાના મોબાઈલ કે એની સાથે બિઝી હોય. દરેક જગ્યાએ આવું નથી હોતું પણ આ વાતાવરણ ક્યારેક સારું નથી પણ લાગતું. ત્યારે ઘરના જે મુખ્ય વ્યક્તિ હોય એમની પોતાની ફરજ બને છે કે ભાઈ તમને દિવસમાં આટલો સમય જ તમને મોબાઈલ કે જોવા મળશે, બાકીના સમય તમારા માટે જેમ કે બાળકોને કોઈ ગેમ્સ પઝલ્સ, હા અત્યારે એપમાં કેટલી બધી ગેમ્સ પણ બાળકોને લગતી આવે છે પણ એનો પણ એક ચોક્કસ સમય મર્યાદા બાંધવી જોઈએ. અને બાળકોને ક્યારેક એવું બને છે કે જો એમના પોતાના ફ્રેન્ડ્સ બહુ પૈસાદાર હોય અથવા તો ક્યાંક નિમ્ન કક્ષાના હોય તો જે લઘુતા ગ્રંથિ અને ગુરુતા ગ્રંથિ એ લોકોનામાં જે આવી જાય છે એને કારણે બાળકો ક્યારેક જીદ્દી બની જાય છે, એગ્રેસિવ બની જાય છે, ખોટું બોલતા શીખે છે. ત્યારે ખરેખર અહીંયા દાદા દાદી અથવા મમ્મી પપ્પાની બહુ જ મોટી ફરજ આવે છે કે એ લોકો શા માટે આવું કરે છે, એની પાછળ કારણ શું છે, તો એ કારણ શોધીને એને સાચી વસ્તુની સમજ આપવી પડે. હા ક્યારેક એવું ન બને કે ભાઈ ભૂતકાળમાં ગાંધીજી પાસે એક પેરેન્ટ્સ આવેલા મમ્મી કે તમે મારા દીકરાને કહો કે ગોળ ના ખાય, એટલે ગાંધીજી એવું કીધું મમ્મીને કે તમે મારી સાથે 2 દિવસ પછી આવો બાળકને લઈને. 2 દિવસ રહીને મમ્મી ગાંધીજી પાસે ફરી ગયા અને ત્યારે ગાંધીજીને કહ્યું કે બોલો હવે કહો, તમે કહો મને જવાબ 2 દિવસ પછી આપવાના. એટલે ગાંધીજીએ ત્યારે બાળકને લડ્યા કે બેટા તું ગોળ ના ખાઈશ, ગોળ ખાવો વધુ પડતો સારો નહીં, સારો છે ખાંડ કરતા ગોળ સારો પણ વધુ પડતો ન ખવાય. તો એના મમ્મીને આશ્ચર્ય લાગ્યું કે હું 2 દિવસ પહેલા આવી હતી ત્યારે તમે કઈ ન કીધું અને આજે કહો છો કે ગોળ ના ખા. એટલે ગાંધીજી કહે છે બેન 2 દિવસ પહેલા હું પોતે પણ ગોળ બહુ ખાતો હતો અને પણ મેં દીકરાનો અને તમારો પ્રશ્ન સાંભળ્યા પછી મેં પણ એવી રીતે ગોળ ખાવાનો બંધ કર્યો છે. હવે જો હું બંધ ન કરું, હું ચાલુ રાખું ને દીકરાને કહું કે તું ગોળ ના ખાઈશ ને હું ખાધે રાખું, આ ના ચાલે. એટલે મા બાપે પણ પોતે પોતાનું એક ઉદાહરણ બાળકોમાં જો સાચું પૂરું પાડશે તો બાળકો એનું અનુકરણ અને અનુસરણ કરશે, અધરવાઇઝ એ શક્ય નથી. ગ્રેટ, થેન્ક યુ સો મચ. હવે આપણે પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છીએ, તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ લવલી લેડીઝ કે તમારા હાથમાં પુસ્તક રાખો અને કોંગ્રેચ્યુલેશન્સ મેમ અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયેલું અને ઇલાક્ષીબેન પટેલ દ્વારા લિખિત બાળ ઉછેરની ચાવી અને સર્વાંગી વિકાસની પરિભાષા પુસ્તકનું ગુજરાતી બુક ક્લબના પ્લેટફોર્મ પરથી અમે વિમોચન કરી રહ્યા છીએ. સૌને વિનમ્ર વિનંતી છે કે આપ સૌ કોંગ્રેચ્યુલેશન્સ વિશ કરો ઇલાક્ષી મેમને, અમને એક સુંદર પુસ્તક છે જે આપ સૌની સમક્ષ રાખતા અમે આનંદ અનુભવી રહ્યા છીએ. કોંગ્રેચ્યુલેશન્સ મેમ, ખૂબ સરસ પુસ્તક છે. થેન્ક યુ સો મચ. આઈ હેવ ગોન થ્રુ ઇટ અને એનું ભાવાનુવાદ વિમલા ઠક્કર મેમે કરેલો છે અને એ ઉપરાંત આપને જો પુસ્તક હોય તો નવભારત સાહિત્ય online.com પરથી આપ ખરીદી શકો છો. ઘરે બેઠા પુસ્તક મળશે આપને 10% ડિસ્કાઉન્ટ સાથે. તો ખૂબ જ સુંદર વસાવા જેવું ગુજરાતી પુસ્તક કે જે બાળકો માટે, પેરેન્ટ્સ માટે, દાદા દાદી માટે, બધા જ માટે એક વાર વાંચવા જેવું તો છે જ. તો પ્લીઝ આપ સૌ આ પુસ્તક છું જાઓ અને અમને બતાવો કે આ પુસ્તક કેવું લાગ્યું. અને હા, કાર્યક્રમના અંતમાં એક સુંદર મજાની કોન્ટેસ્ટ પણ હું એનાઉન્સ કરવા જઈ રહી છું, તમે અમારી સાથે જોડાયેલા રહો સૌ. થેન્ક યુ સો મચ એવરીવન, થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન્સ ઇલાક્ષીબેન, અને મને મને ફોટો બહુ ગમ્યો. યસ, શી ઇઝ માય સન્સ વાઇફ, માય ડોટર ઇન લો, એન્ડ ધીસ ઇઝ રિદાન. યસ, માય ગ્રેન્ડસન. આઈ કીપ સીઈંગ પિક્સ વિથ યોર યંગ ચેપ એન્ડ ધીસ યોર ડોટર ઇન લો. યસ, દીકરાનું નામ ખૂબ સરસ છે. ઇલાક્ષી મેમ, આપને રિક્વેસ્ટ છે કે આપ
પુસ્તક વિશેની જર્ની યાત્રા આપના વિચારો અમારી સમક્ષ શેર કરો, પ્રસ્તુત કરો પ્લીઝ. હા, ઓકે. મેં શરૂઆત કરી હતી મારી ઇંગ્લિશ બુક સાથે. This is Guardian of Angels, A Practical Guide to Joyful Parenting. I had Free Souls karine Sambhav newspaper ma maru special supplement avtu tu je lagbhag 4 thi 6 varsh hatu and e vakte me je kai pan article ek kids info edutainment supplement hati ema je mukya tha એનું કમ્પ્લીટ મારી પાસે બેકઅપ હતું. કિડ્સ ફ્રી સોલ્સ મારી જે વેબસાઇટ છે જે 20 વર્ષથી ચલાવું છું તેના પર કમ્પ્લીટ બેકઅપ હતું, તો ઇટ વોઝ ધેર. અને ત્યારે ભૂપત દાદાની ઘણી બધી ચોપડીઓ નવભારત સાહિત્યમાંથી બહાર પડેલી, એટલે મને હતું ઘર હંમેશ કે દાદાની ચોપડી હું ઓનલાઈન કેમ ના જોઉં, કારણ કે હું ઓનલાઈન એડિટર હતી તે વખતે સંભાવ .com માં, અને ઘણા વર્ષો હું ઓનલાઈન એડિટર રહી ચૂકી છું ઓનલાઈન વેબસાઇટ પર. તો ત્યારે સર્ફ કરતા મને થયું કે હું ગુજરાતી પુસ્તક પણ અમેઝોન પર મૂકું, બીકોઝ વી વેર એસોસિએટ્સ ટુ અમેઝોન. પણ મને કોઈ એ વખતે દે હેડ નોટ સ્ટાર્ટેડ, એ લોકો શરૂ નહોતું કર્યું, એટલે દાદાની ચોપડીના બદલે એ એક્સપેરિમેન્ટ કરવા માટે ક્રિએટ સ્પેસ અમેઝોન ઉપર મેં મારા બધા જ આર્ટિકલ્સ મૂકી. મેં ચિલ્ડ્રન kids related parenting book kya mukhi. Great. So and it was such a surprise ke 2006 ma jare mari book mukai and when I maru naam joyu to mane lagyo aa to maru naam aavi gayu, book pan chapai gayi. So it was like just a surprise for me. No simple launching, silently book mukai gayi amazon.com par. અને ઇટ બીકેમ એન ઇન્ટરનેશનલ બુક, ઘણી બધી કન્ટ્રીઓમાં ઓલ ઓવર ધ વર્લ્ડ મળવા માંડી. પણ બન્યું એવું કેટલા વર્ષો સુધી, ધેન ઇટ વોઝ હેપી ગો લકી જર્ની એલ્સવેર વિથ ધ ગવર્મેન્ટ, વિથ માય કિડ્સ ન્યુઝ પેપર, વિથ માય ગ્રેન્ડસન રિદાન. તો એ જર્નીમાં આનું મેં પ્રમોશન કંઈ ખાસ એટલું ના કર્યું જેટલું મેં ઓનલાઈન માર્કેટિંગ કર્યું, બીકોઝ આઈ એમ મોસ્ટલી એન ઓનલાઈન પર્સન. તો ઓનલાઈન માર્કેટિંગ કરતા કરતા બહુ જ સરસ મને ખબર પડી કે ફોરેન કન્ટ્રીઝમાં મારી આ ચોપડી બહુ જ વેચાતી હતી, બહુ જ વેચાતી હતી. એન્ડ ધ પેરેન્ટ્સ, ધ એજન્ટ્સ હુ વેર બાઇંગ ધીસ બુક, અને મને એનો બહુ આનંદ હતો. પણ ઇન્ડિયામાં જ્યારે આ બુક કોઈ લેવા જાય તો એની કોસ્ટ બહુ જ વધારે આવતી હતી. લાઇક સમટાઇમ્સ ઇટ વોઝ 1000, સમટાઇમ્સ 1200 રૂપિયામાં મળે, તો ઘણી વખત 1400 રૂપિયામાં મળે. એટલે હું કોઈને કહી પણ ના શકું કે તમે બાય કરો. ઓલમોસ્ટ લાઈક 200 કોપીઝ તમે કોમ્પ્લિમેન્ટરીમાં આપી દીધી કે યસ ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ માય બુક, તમે રીડ કરો કરીને. એન્ડ એવું પણ બન્યું કે એમાં ઘણા બધા લોકોના રિવ્યુ પણ નહીં આવ્યા અમારી પાસે. સો ઇટ વોઝ અ પોઝિટિવ નેગેટિવ એક્સપિરિયન્સ ગિવિંગ અવે ફ્રી કોમ્પ્લિમેન્ટરી બુક્સ એન્ડ ઓલ, અને બીંગ વિથ અમદાવાદ બુક ક્લબ અને કર્મા ફાઉન્ડેશનના બધા જ કાર્યક્રમો સાથે જોડાયા પછી મને એવું લાગ્યું કે મારે પણ ગુજરાતી બુક બહાર પાડવી જોઈએ, તો વાય નોટ આઈ ટ્રાન્સલેટ ધીસ બુક ઇન ટુ ધીસ વન. અને એમાં જે મારા પછીથી લખાયેલા બધા જ આર્ટિકલ્સ હતા, લગભગ 15-15 જેટલા આર્ટિકલ્સ છે, મેં આમાં આવરી લીધા છે. અને આ બુકનો ફાળો ખાસ કરીને કર્મા ફાઉન્ડેશન, અમદાવાદ બુક ક્લબ અને ગુજરાતી બુક ક્લબ ને જાય છે. એટલા માટે કે આઈ એમ સો વેરી થેન્કફુલ ટુ ચિરંજીવ પટેલ એન્ડ પ્રિયાંશી ફોર સ્ટાર્ટિંગ ધીસ ગુજરાતી બુક ક્લબ, અને ખુરશીદ. તો એ લોકોનું બહુ જ, પ્રિયાંશી અને ખુરશીદનું ઘણું ઘણું ઇન્સ્પિરેશન મારી સાથે રહેલું છે. એન્ડ મને ફર્સ્ટ બ્રેક બી ઓથર્સ કોર્નર ઉપર 2013 અમદાવાદ બુક ક્લબમાં જયારે મળ્યો હતો, અમદાવાદ નેશનલ બુક ફેરમાં. અને તે પછી સતત 5-1 વર્ષ સુધી હું અમદાવાદ બુક ક્લબના ઓથર્સ કોર્નરમાં રહી ચૂકી છું. એન્ડ દેર આઈ મેટ લોટ, ઘણા બધા ઓથર્સ ને મળી, ગુજરાતી ઓથર્સ ને પણ મળવાનું થયું. અને મેં જોયું કે ગુજરાતી ઓથર્સ નો જે ચામ છે ને એ આપણા અહીંયા ગુજરાતમાં બહુ જ સરસ છે. તો હું પણ એક, એટલીસ્ટ મારી મધર ટંગ, લાઈક વી આર ગુજરાતી, વી આર પટેલ્સ, અને સ્પેસિફિકલી આઈ એમ ફ્રોમ બ્રાહ્મણ ટુ પટેલ. સો મને હતું કે યસ, મને હતું કે આઈ હેવ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ.
And Ronak bhai supported me so nice. Navbharat Sahitya mathi emne mane encourage kari ane emna platform par pan mari book nu ek session rahi chuki che e loko na fair ma sahitya na great to Ronak bhai ne baat kari to Ronak bhai said okay apne karishu but then I didn't lose hopes after some time emne mari book mangavi and this is the outcome there added many articles and it was a journey with the અનુવાદ જેમણે કર્યું એમની સાથે પણ ઘણી મારી સરસ જર્ની રહી ચૂકી કે ભાઈ કરેક્શન કરતા પ્રૂફ રીડિંગ કરતા આઈ હેડ ટુ ગો થ્રુ ઈચ એન્ડ એવરી પેજ અને ધીસ ઇઝ હાઉ બુક હેઝ કમ આઉટ અને એક ચેલેન્જ બી રહી હતી કારણ કે ઇંગ્લિશ બુક નું કન્ટેન્ટ જે છે એ મારું ઘણું રિચ રહી ચૂક્યું છે ઇટ્સ અ વેરી રિચ લેંગ્વેજ વિચ ઇઝ પુટ અપ ઇન ધીસ અને એને ટ્રાન્સલેટ કરવી એ એક ચેલેન્જિંગ કામ હતું જે બહુ સરસ રીતે કર્યું લાઈક ઇન ઇંગ્લિશ વેન વી આર રાઇટિંગ ચિલ્ડ્રન આર વેરી વાઇલ્ડ તો ચિલ્ડ્રન આર જંગલી એવું નથી આપણે કહેતા સો લાઈક ઇટ્સ યુ નો ધ વે શી હેઝ યુઝ ધ વર્ડ અને એ રીતે મારે બી પ્રૂફ રીડિંગમાં ઘણું બધું કરવું પડ્યું કે ક્યાંક કંઈક મિસ આઉટ થઈ ગયું હતું તો એડ કરવું પડ્યું એન્ડ દેન ઇટ વોઝ અ જોઈન્ટ એફર્ટ્સ અને બહુ સરસ રીતે બહાર આવી અને એક સુંદર પુસ્તક અમારી સામે પ્રસ્તુત છે આજે કે જે એક યાદગીરી રૂપ બન્યું છે જે અમે લોકોએ વાંચી ચૂક્યા છીએ અને આઈ વિશ વી વિશ ઓલ વિશ કે આ પુસ્તકની અંદરનું નાનકડું એવું પેરેગ્રાફ કે જે અમને સૌને ગમે છે એ અમે વાંચીને સંભળાવીએ મેં આપથી સ્ટાર્ટ કરી ઈલાક્ષી મેમ તમે પહેલા વાંચીને સંભળાવો યુ વોન્ટ મી ટુ રીડ યસ મેમ ઇન ગુજરાતી મારું ગુજરાતી આમ તો ઘણું સરસ છે બિલકુલ છે બિલકુલ છે જવાબદાર માતા પિતા બાળકોની જરૂરિયાત છે કેલ સ્ટાર્ટ ફ્રોમ બિગિનિંગ કારણ કે વચ્ચેથી હું શોધવા જઈશ તો આઈ થિંક ઇટ્સ નોટ ગોઈંગ ટુ બી પોસિબલ માતા પિતા ને બાળકોની સૌથી મોટી ભેટ આપી છે જે જવાબદારી અને સ્વતંત્રતાની પાંખો છે માતા પિતા છેવટે તો બાળકના રોલ મોડલ જ છે માતા પિતાનો દરેક બોલચાલનો પ્રભાવ બાળક પર પડે છે બાળક પર અન્ય લોકોની તુલનામાં સૌથી વધુ પ્રભાવ તેના માતા પિતા પડે છે સ્ટીફન કવેન મત અનુસાર માતા પિતા પોતાના બાળકોના જીવન માટે ભાગ્યની ગરજ સારે છે તેના સ્ક્રિપ્ટની બધી જ સંભાવના બાકીના બાળકો માટે કાર્ય કરે છે માતા પિતાની જવાબદારી મહત્વપૂર્ણ છે કેમ કે સંયુક્ત પરિવારની પરંપરા લુપ્ત થતી જાય છે એન્ડ ધીસ ઇઝ અ બિગેસ્ટ હર્ડલ ધેટ્સ પીપલ આર ફેસિંગ હિયર કે જોઈન્ટ ફેમિલીઝ આર સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ડિમિનિશિંગ ઇન્ડિપેન્ડન્સી આવી ગઈ છે ઇવન વેન પીપલ આર સ્ટેઇંગ ઇન અ જોઈન્ટ ફેમિલી વિચારોની સાથે સાથે સત્તાવાદી પેરેન્ટિંગ બાળકોની ભાવનાને ઉજાગર કરે છે તેઓ બાળકોની સમસ્યાને ઉકેલવાનો પડકાર લેતા નથી પરંતુ નિયમ બનાવે છે અને અનુશાસનને બદલે સજા આપવાનું પસંદ કરે છે મોટા ભાગે માતા પિતાનો બાળકોના વિકાસમાં આત્મસન્માનની સમસ્યાનો સૌથી વધારે ભય રહે છે કેમ કે તેમનો અભિપ્રાય કિંમતી નથી હોતો આઈ થિંક ફોર ધીસ મોર બુક જ રીડ કરવી પડશે પણ હું એટલું કહી શકીશ કે દરેક બાળકને આત્મસન્માન હોય છે તમે જ્યારે એની એની કોઈ પણ વસ્તુ કરી હોય તો એની ટીકા ના કરો એને ક્રિયાને તમે એને કહો કે તે આ બરાબર નથી કર્યું પણ એને ના તુચકારો વોટ હેપન્સ કે ઘણા મા બાપ એના પર ગુસ્સો કરે છે એને તુચકારે છે એને સજા આપવાની વાત કરે છે અને ત્યારે એને ઠેસ પહોંચે આત્મસન્માનને ઠેસ પહોંચે છે અને દરેક માતા અને પિતા તો છે જ પણ દરેક માતાએ એક વસ્તુ બહુ જ સમજવી જરૂરી છે કે પહેલામાં પહેલા તો પ્રેમ સહનશીલતા ધૈર્ય ટોલરન્સ સેક્રિફાઈસ એ બધા જ ગુણ જો એમનામાં રહેવા જરૂરી છે અધરવાઇઝ શું થવાનું છે કે ચાઇલ્ડ ઉપર આની બહુ જ વિપરીત અસર પડતી હોય છે અને એ લોકો પણ ચિલ્ડ્રન આર વેરી ગુડ ઓબ્ઝર્વર્સ એ લોકો નિરીક્ષક છે એ લોકો જુએ છે કે કઈ રીતે એ લોકો સાથે બિહેવ કરવામાં આવે છે અને સામે એને એ લોકો આપે છે પણ
ડિલિવરન્સ પણ એ જ રીતે મળતું હોય છે. સો આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી કે પેરેન્ટ્સ લર્ન ટુ બી વેરી રિસ્પોન્સિબલ પેરેન્ટિંગ એ લોકો કરવું જરૂરી છે. ઓથોરિટેટિવ કે ઓથોરિટી રાખીને કે આ મારી મિલકત છે એવું સમજવાનું બંધ કરવું જોઈએ. કારણ કે અમુક ઉંમર સુધી એ લોકો સાંભળે છે, પછી જેમ મોટા થાય છે એમ એમના પણ વિચારો આવે છે. સો દેટ ટાઈમ ધ રિયલ કોન્ફ્લિક્ટ્સ બિગિન. અને વધુ જ્યારે ટોકવામાં આવે છે ત્યારે કાં તો એ લોકો જુઠ્ઠું બોલતા થઈ જાય છે, સામું બોલતા થઈ જાય છે, ધે ઓલ્સો બિહેવ ધ વે ધ પેરેન્ટ્સ આર બિહેવિંગ. અને દેર આર સો મેની અધર ફેક્ટર્સ દેટ ફોલ ઇન વિથ ધ મિસ્ચીફ. એટલે એ લોકો જે મિસ્ચીફ પ્રેન્ક્સ કરતા હોય છે, નોટી બનતા હોય છે, તે એ બધાને અસર એ લોકોના સ્કૂલમાં પણ પડતી હોય છે. કારણ કે એ તોફાની નેચર જે બહુ જ વધારે પડતો જ્યારે થઈ જાય છે ને ત્યારે એક રિસ્પેક્ટ રાખતા નથી કોઈનું. સો એ રિસ્પેક્ટ જ્યારે ના રાખે ત્યારે ધે ફેસ પ્રોબ્લેમ્સ ઇન સ્કૂલ વિથ ધ ટીચર્સ. એન્ડ આઈ થિંક પ્રીતિબેનને વધારે ખ્યાલ હશે કે જ્યારે બાળક રિસ્પેક્ટ ના રાખે, જો આપણે આપણા ચાઇલ્ડનું રિસ્પેક્ટ ના રાખીએ, આપણે આપણા વડીલોનું રિસ્પેક્ટ ના રાખીએ, તો એ લોજિકલ કે વર્બલ જીનિયસ હોય છે એ લોકો, સમાર ન્યુમેરિકલ જીનિયસ ઓલ્સો. સો ઓલ ધીસ ફેક્ટર્સ વર્ક વિથ દે આર લાઈક આઈ સેડ અર્લિયર વાઇલ ટોકિંગ ટુ પ્રીતિબેન, દે આર ઇક્યુ IQ, SQ, all three are very important. અને આ અત્યારે કોરોના કાળના સમયમાં 10 મહિનાથી હું જોઈ રહી છું કે દેર ઇઝ ક્રિએટિવ ક્વેશ્ચન, દેટ ઇઝ અનધર CQ. CQ ની જરૂરત પડી છે, બીંગ ક્રિએટિવ ક્વેશ્ચન. એન્ડ ધી અધર વન ઇઝ એડવર્સિટી ક્વેશ્ચન, કે ટુ ફેસ ધ એડવર્સિટી દેટ કમ યોર વે. ફોર ચિલ્ડ્રન સ્મોલ હશે કે તમે બહાર નથી જઈ શકતા, પાર્કમાં નથી જઈ શકતા, તમારી ગેમ્સ નથી રમી શકતા, કોઈ ટોય જોઈતા હોય તો આપણે એમને કહે છે કે ના 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 હમણાં નહીં, ઇટ્સ નોટ ઓકે લાઈક ટુ ગો આઉટ ઇન કોરોના વાયરસ, માસ્ક પહેરીને જવું પડે અને ના ઇટ ઇઝ સેફ નથી. સમટાઈમ્સ ઇન સમ ફેમિલીઝ એવું પણ બન્યું છે કે કાપ આવી ગયો હોય રોજિંદા જીવનના ખર્ચામાં ને એમાં, ઇકોનોમી લિવિંગ સ્ટાર્ટ થયું હોય, તો દેર દેટ ટાઈમ ઓલ્સો દે આર ફેસિંગ ધીસ એડવર્સિટી ક્વેશ્ચન વિચ ઇઝ વેરી વેરી નેસેસરી. તો હું માનું છું કે ચિલ્ડ્રન આપણી સાથે જ સાથે એમને આંગળી પકડી અને આગળ લઈને એમને સાથ આપવાનો છે. લેટ ધેમ નોટ લીવ ધ ફૂટપ્રિન્ટ બિહાઇન્ડ, બટ યુઆર આઈ વિલ સે હોલ્ડ ધ હેન્ડ, અને એ લોકોને સાથે લઈને આગળ વધવાનું છે. માટે જરૂરી છે કે ખૂબ જ પ્રેમથી, કરથી, ટેકફુલી અને ખૂબ જ સુંદર રીતે એ લોકોની સાથે સહનશીલતા તમારી બી રાખવી એઝ પેરેન્ટ્સ, અને ટોલરન્સ બી રાખવું. એન્ડ દેન ધેર ઇઝ વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ વિચ આઈ હેવ નોટિસ ઇઝ સેક્રિફાઈસ. જે અત્યારના અત્યારના આપણે જોઈએ છે કે સેક્રિફાઈસ ચિલ્ડ્રનનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો પેરેન્ટ્સ ડુ નોટ સેક્રિફાઈસ, કે હા અમારી પાર્ટીઓ છે, યસ વી આર હેવિંગ પાર્ટી, ચિલ્ડ્રન બધા ભેગા થાય છે, બધા રમે છે, પણ ધ રિયલ થિંગ ઇઝ દેટ ઇઝ ઓલ્સો ગુડ ઇન અ વે, ઇટ ઇઝ વેરી ગુડ. પણ ચાઇલ્ડને પણ શું જોઈએ છે, શું કરવું છે, તો લેટ ઇટ ગો ટુગેધર વિથ ઇટ. તો એ સેક્રિફાઈસ આપી, આપણું પિક્ચર જોવું છે કે ના અમે તો ભાઈ પિક્ચર અમારો જ પ્રોગ્રામ જોવાનો છે, તમારો નહીં ટીવીમાં, તો એ સેક્રિફાઈસ આપવી બી જરૂરી છે. પોતાને એકબીજાની સાથેની પણ ટોલરન્સની ભાવના જે છે, તો એ બધામાં ઘણું બધું અત્યારે ઇટ ઇઝ નીડેડ, નીડ ઓફ ધી આવર, દેટ ઇઝ વોટ આઈ સે. લાઈક હમણાં આપણે વાત કરી કે સ્માર્ટ મોમ, સ્માર્ટ ગ્રેન્ડ મોમ, સ્માર્ટ ગ્રેની મોમ, સ્માર્ટ મોમ, સ્માર્ટ ગ્રેની મોમ, સ્માર્ટ ડોટર ઇન લો કો, વોટ એવર યુ, બટ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ બી અ સ્માર્ટ વાઇફ. સ્માર્ટ વાઇફ હું એટલા માટે કહીશ કે ઇફ યુ આર સ્માર્ટ ઇનફ ટુ મેનેજ યોર હસબન્ડ એન્ડ મેનેજ યોર ઓન થિંગ્સ, બીકોઝ
તો તમે જો ખુશીથી તમારી સેલ્ફને લવ કરી શકો, તમે તમારી સેલ્ફને લવ કરી શકશો, તો આઈ થિંક ધ મોમ ઓર ધ વાઇફ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ લવ ધ ફેમિલી, લવ ધ હસબન્ડ, લવ ધ ચાઇલ્ડ. અને એનામાં પણ અંદરથી એક ઇમોશનલ ક્વોશન્ટ એવો ઉભરાય છે કે જેનાથી તે યુ નો લાઈક ઇટ્સ વોટ યુ કોલ અન્ડરસ્ટેન્ડિંગ પણ વધે છે. અને એના સાથે સાથે કઈ રીતે સમયને અનુસરીને કઈ રીતે હાઉ ટુ ટેકલ થિંગ્સ, હાઉ ટુ ટેકલ પ્રોબ્લેમ્સ, એ પોઝિટિવ નેગેટિવ સાઈડ જોઈ અને એમાં ફ્લો થઈ અને ટેકફુલી કરતા બી શીખી જાય છે. તો ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ ગો એઝ અ સ્માર્ટ વાઇફ ઓલ્સો એલોંગ વિથ બીંગ ધ અધર સ્માર્ટ વુમન ધ વે યુ આર. So that is one very important thing I can say. Yes, I'm sorry to interrupt થઉં છું, પણ તમારું એક સૌથી ઉડીને આંખે વળગે એવું કેરેક્ટર માં મને દેખાયું છે ઈલાક્ષી મેમ, કે તમે પોતે જે છો એ ટ્રાન્સપરન્સી છે તમારામાં, કે તમે જે છો એ બધું જ તમે ફીલ કરો છો, તમે એ ફીલ કરાવો છો બધાને, અને એઝ વેલ એઝ એક એક મોમેન્ટ તમે પોઝિટિવલી અને એનર્જીથી જીવો છો, ખુશીથી જીવો છો, કે જાણે આવતીકાલે શું થવાનું છે યુ ડોન્ટ નો, યુ નેવર, મતલબ તમે ટેન્શન જ નથી. લાઈફ ઇઝ અ રોલર કોસ્ટર રાઈડ, અને એને એન્જોય કરવી જ પડે છે આપણે, બીકોઝ વોટ એવર આઈ મીન, એક સ્માઇલ ની પાછળ ઘણી વખત રુદન બી હોતું હશે, પણ દેટ ડઝન્ટ મેટર. ઇફ વી આર હેપી, વી આર હેપી ઇનસાઇડ, આપણે હર હંમેશ ખુશ થઈને રહીએ છીએ ને, તો આપણે બી ફીલ ગુડ, બધું પોઝિટિવ જોતા થઈ જઈએ છે. પણ આપણે જો નેગેટિવ એક આંગળી તમે કોઈને ચીધું ને, તો ત્રણ આપણા તરફ હોય છે, એક ભગવાન તરફ હોય છે. સો વોટ હેપન્સ કે એવું કરવામાં તો આપણે દુઃખી થઈએ છીએ. એના કરતા ઇટ ઇઝ બેટર કોઈનું કશું બી જોયા વગર કે ભાઈ તે કેમ આમ કર્યું, તું કેમ સાંભળતો નથી મારું. ચાઇલ્ડ ને જયારે મધર કહે છે તું મારું સાંભળતો કેમ નથી, મેં 10 વખત તને કહ્યું કે તું સાંભળતો જ નથી, પણ એના બદલે એમ કે મને ખબર છે તે શું કર્યું, હું બધું જ જાણું છું. હસી તમે કહેશો તો ઓટોમેટિકલી ધ ચાઇલ્ડ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ફીલ ઇટ કે યસ, વોટ એવર આઈ ડીડ, મેં જે પણ કર્યું એ ખોટું કર્યું. હા, થોડીક કડક રહેવું જરૂરી છે, સ્ટ્રિક્ટ રહેવું જરૂરી, પણ એવા બી નહીં કે જેથી કરીને આપણે એમને બૂમ પાડવી પડે, યેલ કરવું પડે, શાઉટ કરવું પડે. ઓફકોર્સ આપણે બધા જ જ્યારે એક ટાઈમ એવો આવે છે કે જ્યારે બિલકુલ સાંભળતા ના હોય છોકરાઓ, ત્યારે આપણે એમને, અમારા ત્યાં સોલા ચિલ્ડ્રન લાઇબ્રેરીમાં આઈ હેવ અરાઉન્ડ 450 સ્ટુડન્ટ્સ જે આવીને ગયેલા છે 20-એક વર્ષની અંદર, અને મેં નોટિસ કર્યું છે કે જેમ જેમ સમય બદલાતો ગયો એમ દે વે નોટી કિડ્સ. પહેલા બહુ શાંત છોકરાઓ હતા, કયાગરા હતા, ડાયા હતા, વેરી ગુડ ચિલ્ડ્રન, અને ધીરે 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 એવા છોકરાઓ આવવા માટે જે હાઈપર હતા, ગમે ત્યાં ગમે ત્યાં લાઇબ્રેરીમાં અડે ગડે ગડે, ગમે ત્યાંથી બુક્સ ફાડે. સો નાઈ, ત્યારે તમારે સ્ટ્રિક્ટ રહેવું જ પડે છે. અને એ એક આંખનો ઈશારો, એક આંખનો ઈશારો જ કાફી હોય છે. તમે એક નજર કરો ને, તિરછી નજર કરો, એટલે એને સમજ પડી જાય કે આ મેં બરાબર નથી કર્યું. પણ અત્યારનો પ્રેઝન્ટ છોકરાઓમાં નો, ધીસ ઇઝ નોટ પોસિબલ. તમારે એને શામ, દણ, બે જે કંઈ કહો એને બધું જ વાપરી, અને એને પછી પ્રેમથી કહેવું, એમ મને ખબર છે તું તમારો વાલો દીકો છે કરીને જો કરશો તો આઈ થિંક ચિલ્ડ્રન લવ યુ, ધે લિસન ટુ યુ. બાળ બુદ્ધિ હોય તો ના સમજ પડે, આપણે એમ સમજીએ કે ભાઈ ચલો આગળ જતા સમજ પડી જશે, પણ ઇટ ઇઝ રિયલી નેસેસરી નોટ ટુ કંટ્રોલ ધ ચિલ્ડ્રન બટ ટુ લવિંગલી મેનેજ ચિલ્ડ્રન, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, લવિંગલી હેન્ડલ ધેમ. હા, અને એમાં પેરેન્ટ્સ નો તો ફાધર નો પણ રોલ રહેલો જ છે. પહેલા એવું હતું કે ફાધર્સ ડીડન્ટ નો કે ઘરે છોકરાઓ કઈ રીતે ભણે છે, શું કરે છે, કઈ એક્ટિવિટી કરાવે છે. અત્યારે તો બધામાં યુ હેવ ટુ ઇન્વોલ્વ ધ ફાધર, બીકોઝ એક્ટિવિટીઝ વધી ગઈ છે. તો કઈ એક્ટિવિટી સિલેક્ટ કરવી અને કઈ ના કરવી, તો દેર ધ ફાધર પ્લેઝ ધ રોલ. મોમ ઇઝ બિઝી, વર્કિંગ મોમ્સ હોય છે, વર્ક ફ્રોમ હોમ હોય છે, સો દેર ધ હોલ ફેમિલી હેઝ ટુ સપોર્ટ હર બીકોઝ શી ઇઝ વર્કિંગ એન્ડ ધ ચાઇલ્ડ ઇઝ દેર. તો એવા ટાઈમે ફાધરનો પણ રોલ એવો રહેશે કે ભાઈ આ મારું કામ નથી, આ તારું કામ છે, એવું નથી કરાતું.
they also need to help in the kitchen because ek pag aaj je main kya kahun tu palak paneer in the kitchen and zoom call on zoom એટલે જરૂરી છે કે ફાધર્સ ઓલ્સો હેવ અ દે પ્લે અ રોલ મોડલ દે સ્ટેન્ડ બાય મોમ્સ અને એ લોકો બાજુમાં એ એક આર્ટિકલ અમારે બહુ સરસ છે કે ડેડ્સ બી રોલ મોડલ્સ એન્ડ સ્ટેન્ડ બાય મોમ્સ ઇન ટુડેઝ ટાઈમ આ બહુ જરૂરી છે કે ફેમિલીના બધા જ મેમ્બર્સ નોટ ઓનલી ડેડ્સ ઓલ ધ મેમ્બર્સ સાથે સાથ આપે અને ઇન બ્રિંગિંગ અપ ધ ચિલ્ડ્રન બિલકુલ બિલકુલ ટ્રુ વેરી ટ્રુ ખૂબ જ સુંદર વાતો કરી આપે મેમ અને તમારા પોતાના અનુભવો પણ શેર કર્યા તમારા બાળકો સાથેના ચિલ્ડ્રન લાઇબ્રેરી સાથેના તો ડેફિનેટલી અમને એમાંથી કંઈક નવું નવું જાણવા તો મળ્યું જ બિલકુલ હવે પ્રીતિ મેમ તમે પણ કંઈક વાંચો એક નાનકડો પેરેગ્રાફ બુકમાંથી તમને ગમતો બુકમાં એટલું બધું સરસ છે એટલે પહેલા તો મેં આખી બુક વાંચી જ લીધી અને એમાં પણ મેડમે જે પાછળ ટીકડી આઠ ટીકડીઓ જે આપી છે અને એમાં દરેકમાં અભિગમ અને તમે પણ આ કરી શકો છો એ એટલી સરસ રીતે આપ્યું છે કે કમસે કમ ફક્ત ટીકડીઓ વાંચો ને તો પણ તમે ઘણું બધું આખા બુકનો સાર મેળવી શકો છો આઈ ફીલ મને જે કઈ થોડુંક આમ તો ઘણું બધું ગમ્યું છે પણ એમાં એક પેજ નંબર 37 પર છે ડેનિયલ ગોલમેન ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં એવું કહે છે તેમ કોઈ પણ વ્યક્તિનો બુદ્ધિઆંક આઈક્યુ પહેલા તેનો ભાવનાત્મક આંક ઈક્યુ ઇન્ટેલિજન્સ ક્વેશન ધ્યાન પર લેવો જોઈએ કારણ કે એ બાળક હોય કે માતા પિતામાંથી કોઈ તેની સફળતાની આધાર તેની સ્વભાવગત લાક્ષણિકતા પર રહેલો છે તો આગળ વધો અને તમારા બાળકમાં કુશાગ્રતા કેળવો પરંતુ ભાવનાત્મકતાના શિક્ષણને તમારા અને બાળકના રોજિંદા જીવનમાં વણી લેવાની મારી વાત ભૂલતા નહીં અને એ રીતે ઈક્યુ થી આઈક્યુ આગળ જતા તેમાં એસક્યુ નો ઉપયોગ કરવો જરૂરી છે એસક્યુ મીન્સ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ કારણ અંતે તો આધ્યાત્મિક આંક એસક્યુ વિશ્વાસ જ છે કે જે અજ્ઞાનને ઓગાળી નાખશે એ વિશ્વાસ જ છે કે જે ગમે તેવી બાધારૂપી પર્વતને પણ હટાવી નાખશે અને એ વિશ્વાસ થકી જ નિર્ણય શક્તિ હિંમત અને ક્રિયાશક્તિ સાથે મળી ને કામ પાર પાડશે એ જ રીતે એક કુશાગ્ર અથવા તો એક જીનિયસ જન્મે છે સો આઈ ફીલ આઈક્યુ પ્લસ ઈક્યુ પ્લસ એસક્યુ ઇઝ ઇક્વલ ટુ જીનિયસ આશા મેમ તમે એક સરસ મજાનું નાનકડું પેરેગ્રાફ જેવું કંઈક વાંચીને બતાવો અત્યારે સૌથી વધારે જે વસ્તુ હું આજુબાજુના કારણ કે મારા કાર્યક્ષેત્રની આજુબાજુ દરેક ઉંમરના માણસો છે અને દરેક ઉંમરના વ્યક્તિ છે મધર જોબ કરે છે ફાધર જોબ કરે છે બંને વર્કિંગ છે અને જ્યારે બંને વર્કિંગ હોય અને ઘરમાં સ્ટ્રેસ લઈને આવે અને પછી બાળકોનું તાણ હોય તો બધાનું એક જે સ્ટ્રેસ લેવલ બસ્ટર જે થાય છે ને એ કંઈક બીજા જ પરિણામમાં વિસ્ફોટ થાય છે એટલે કોણ કઈ વ્યક્તિને સ્ટ્રેસ પાસ ઓન કરી રહ્યું છેલ્લે જ્યારે સૂએ ત્યારે તો ખબર જ નથી હોતી અને અમને બહુ જ સરસ એક વાત કરી ઇલાક્ષીબેન રિયલી આઈ એમ થેન્કફુલ કે તમે આ પ્રશ્ન આમાં મૂક્યો છે ને એક આ વાત મૂકી છે કે ભાઈ ડેડી હેઝ ટુ બી ઓલવેઝ રિસ્પોન્સિબલ એન્ડ ટેકિંગ કેર ફોર ધ હોમ એઝ વેલ કારણ કે આજે ઘણી બધી વખત એવું જોવા મળે છે અરે ભાઈ મારે તો હું તો બહુ થાકીને આવ્યો મને કંઈ કામ કરવું નથી ને હું તો થાકી ગયો છું પણ એઝ વેલ એઝ જ્યારે મધર પણ વર્કિંગ હોય છે એ ઘરે આવે છે તો એને પણ કોઈ કેવું લાગે ને કે મને થોડુંક રિલેક્સ થવા કરતા મારી સાથે શેર કરે સી કામ વસ્તુ શેરિંગ ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ પણ તમે આજે આમાં જે લખ્યું છે એમાંથી હું બે ત્રણ વાત વાંચીશ એ મને બહુ જ ગમી છે કે ભાઈ તળાવમાં પથ્થરો ફેંકો અને તેના વમળો વધુ ને વધુ મોટા થતા જશે એકબીજા પર આવવા લાગશે બાળકને શીખવા માટે આપણે જીવીએ છીએ એ બધી જગ્યાઓ ઘર સમાજ શાળા બધેથી પ્રોત્સાહન મળવું જોઈએ આ વર્તુળનું કેન્દ્ર ઘર છે અને જરા વિચાર કરો કે ઘરનું વાતાવરણ જ જો તાણમય હોય તો
તાણની અસર માણસને હતાશ બનાવી દે છે, તે પોતાની જાતથી વિખોટો પડીને ખોવાઈ જાય છે. આ એક જીવલેણ રોગ છે જે પોતાના વિષ ભર્યા શૂળથી ભોગ બનનારને ડંસે છે, અને તે ભોગ બનનાર કોઈ પણ હોઈ શકે, હું, તમે કે આપણે. શાણપણ એ જ છે કે મનને પ્રકાશિત કરીએ, કારણ કે અંધારયુક્ત મન એ નરક જ છે. પરિવર્તનની આ ઘડીમાં આપણે પરિવર્તન સાથે બદલાવવું પડે, નહીં કે પરિવર્તન પછી. બાળકો પોતાની શિક્ષણહીન અર્થહીન દોડમાં ટકાવારી લેવામાં ફસાયા છે, તો માતા પિતા જીવનને સંતુલિત રાખીને અમર્યાદિત માંગ પૂરી કરવામાં ફસાયા છે, તો વડીલો પેઢી દર પેઢીના વિચારોના તફાવતમાં ફસાયા છે. આ બહુ જ લાંબો પ્રશ્ન છે, પણ હું આટલા જ વસ્તુમાં હું એક ખાલી વાત ઉમેરું તો એમણે બહુ જ સરસ એક વાત કરી છે કે તાણને તમે પોઝિટિવ વેમાં કેવી રીતે રિલીવ કરી શકો એકબીજાની ઉપર થોપ્યા કરતા. કારણ કે તમે ઘરમાં જે બિહેવિયર કરો છો એ જ બિહેવિયર બાળક ઘરની બહાર કરવાનું છે, સ્કૂલમાં કરવાનું છે, સમાજમાં કરવાનું છે, જે જગ્યા પર વર્ક કરે છે ત્યાં કરવાનું છે, અને એ જ કેરી ફોરવર્ડ કરશે એની આવનારી લાઈફમાં. સો મને આ અત્યારના જે જીવનની આજુબાજુનો જે તબક્કા છે અને મારા આજુબાજુના જે લોકો છે એમાં મને અનુભવ આવ્યો કે આ ચેપ્ટર દરેક જણે બહુ સરસ રીતે જીવનમાં ઉતારવું જોઈએ. બરાબર, ગ્રેટ, કારણ કે તાણ તો દરેક ફેમિલીની અંદર કોઈ ના કોઈ વિષયથી રહેતી જ હોતી. કોઈ આર્થિક રીતે તાણ અનુભવે છે તો માનસિક તાણમાં પરિવર્તિત થાય છે, કોઈના કુટુંબની અંદર થાય છે, કોઈને કોઈ ચિંતા પેસી જાય છે, કોઈ રોગ પેસી જતો હોય છે. તો આ બધા ઘણા પરિબળો એવા છે કે કોઈને કોઈ વ્યક્તિ તાણ અનુભવે છે તો એના કારણે બીજા ઘણા લોકો પણ તાણ અનુભવતા થઈ જાય છે. અને જો એક ખુશી ના હોય બાકીની કડી છે સમાજની અંદર, કુટુંબ એક કડી કહેવાય છે કે ભાઈ દીકરો બાપ મા એના દીકરો પત્ની એ બધા એકબીજા સાથે એટલા બધા સંકળાયેલા છે કે જો એક વ્યક્તિ કોઈ ખરાબ અનુભવમાંથી પસાર થાય કે બીમાર થાય તેની અસર બધા જ કુટુંબના સભ્યો પર પડે અને બધું ડિસ્ટર્બ થઈ જાય. પ્રીતિબેને બહુ સરસ કીધું કે એમણે દરેક છેલ્લા પાને ટીકડી લખી છે, અભિગમ અને પરિવર્તન લાવી શકો. તો દરેક વ્યક્તિ પોઝિટિવ રીતે લાઈફમાં ચેન્જ કરીને, તાણ મને છે પણ મને ખબર છે કે મારી તાણ કે મારું સ્ટ્રેસ મારે બીજા પર થોપવું કે હું એમાંથી નીકળી શકું. તો આ બુકમાં આ જેટલી તમારી વસ્તુઓ અનુભવી છે એના એમણે મુદ્દા પણ એમાંથી નીકળવાના બહુ સરસ આપ્યા છે. તો મેં તાણની વાત કરી તો એમાંથી કેવી રીતે નીકળી શકાય એના પણ એમણે બહુ સરસ સૂચનો આપ્યા છે. તો હું તો દરેક પેરેન્ટ્સને કહીશ કે આ બુક ચોક્કસ વાંચે. નોટ ઓનલી ધેટ, સોરી મારું એક સૂચન છે, જે પતિ પત્ની હવે કોઈ નવા બાળક માટે વિચારે છે, જે પતિ પત્ની નવા બાળક માટે વિચારે છે તો આ પુસ્તક ચોક્કસ વાંચે. તમારી આ સૂચન માટે થેન્ક યુ સો મચ. મને લાગે છે ખાલી પેરેન્ટ્સ ને એ લોકો માટે પણ ન કહી શકાય, કારણ કે આમાં બે ચેપ્ટર મેં એવા કવર કર્યા છે જે ઇટ ગોઝ બધા જ માટે જાય છે, જે છે વ્યક્તિત્વ વિકાસ અને માનવ સંબંધો. એ મૂકેલા છે એ બધાને લગતા છે. અને બીજું છે જીવન પર્યંત શીખનારા, જેમ કે ધ્યેય પર નિશાન ટાકો, જે આપણે મેનેજમેન્ટ ઉપર રિલેટેડ મેં ફોકસ કર્યું છે અને હું મેનેજમેન્ટ મંત્ર લખી ચૂકેલી છું સંભાવમાં. આત્મવિશ્વાસ જે સફળતાની ચાવી છે એના ઉપર છે, બીકોઝ દેટ ઇઝ ધ મેઇન થિંગ, કોન્ફિડન્સ. બીજું છે રમતવીરનો જુસ્સો કેળવો, સતત કૌશલ્ય. લાઈક સ્પોર્ટ્સ ઇઝ વન થિંગ, કે એને જરૂરી છે કે કોઈ પણ રીતે કોઈ પણ એક સ્પોર્ટ્સ એને ઇન્વાઇટ કરો કે યસ તમે અમારે આ સ્પોર્ટ્સ કરવું છે. ભાવિનું ઘડતર કરો અને અભિગમ, તમે પરિસ્થિતિને બદલી શકો છો. એ બહુ જ આ બધા આર્ટિકલ્સ બધા જ લોકો માટે છે. સો આઈ થિંક નોટ ઓનલી ધ પેરેન્ટિંગ, મેં જયારે આ બુક લખી ત્યારે મારે એ માર્કેટમાં મૂકવાની હતી અને એમાં એકલું પેરેન્ટિંગ મેં ફોકસ ના કર્યું, આ પણ કર્યું, કારણ કે ત્યાં ફોરેન કન્ટ્રીઝમાં આની માંગ વધારે છે. પેરેન્ટિંગ ઇઝ અ બર્નિંગ પ્રોબ્લેમ ઓવર ધેર,
જે હવે ધીરે 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 અહીંયા પણ શરૂ થઈ ગયો છે. અને ત્યાં તો તમે જોયું હશે કે બહુ જલ્દી ડાયવોર્સિસ થતા હોય છે, અને એટ ધ સેમ ટાઈમ ડાયવોર્સ થયા પછી પણ ફ્રેન્ડ્સ રહેતા હોય છે અને દે લીવ લાઈફ ટુગેધર. તો ઇટ ઇઝ ફોકસ્ડ એવરીથિંગ ઓન ઇટ. એટલે આમાં મેં એ જનરલ આર્ટિકલ્સ પણ લીધા હતા કે જેના કરે એક છે એક એન્ઝાયટીનું આર્ટિકલ આમાં કવર અપ કર્યો છે કે દેર ઇઝ લોજિકલ એન્ઝાયટી, સ્ટેટિક એન્ઝાયટી. સો ઓલ ધીસ ઇઝ કવર્ડ ઇન ધીસ બુક. બરાબર, ગ્રેટ. તો આ દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે જો તમારો વિકાસ સાધવો હોય, માનસિક રીતે ખુશ રહેવું હોય અને હાઉ ટુ લીવ અ હેપીલી લાઈફ, તો તમારે આ પુસ્તક ખરીદવું જ રહ્યું. અને પુસ્તક ખરીદ્યા પછી તમે બિલકુલ ઈલાક્ષી મેમનો કોન્ટેક્ટ કરી શકો છો. પુસ્તકની અંદર એમની ડિટેલ્સ છે અને તમે એમને પોતાના અભિપ્રાયો જણાવી શકો છો કેમ તમને આ પુસ્તક ગમ્યું, અને ઘણી બધી વાતો કરી શકો છો તેમની સાથે. હવે હું મને ગમતા કેટલાક સોનેરી વાક્યો છે એ જણાવી દઉં, આઈ મીન્સ અહીંયા પઠન કરી લઉં, વાંચી લઉં. મને એ વસ્તુ બહુ ટચ કરી ગઈ કે બાળક જયારે નાનું હોય અને ત્યારથી જ એ જે વાતાવરણમાં રહ્યું હોય એની એની મોટા થયા સુધી, એ ઘરડું થાય ત્યાં સુધી એની અસર રહેતી જ હોય છે એ વ્યક્તિની ઉપર. તો શા માટે આપણે નાના બાળકને જેવું વાતાવરણ, આપણને ખબર છે આ વાત, તો એ વખતે જ હેલ્ધી એન્વાયરમેન્ટ કેમ આપણે પૂરું ના પાડી શકીએ કે જેનાથી એક સુંદર અને સફળ વ્યક્તિત્વ તરીકે આખી જિંદગી ખુશીથી જીવી શકે. તો એક થોડા સૂચનો આની અંદર કરેલા છે મેમે કે દોષ દર્શન સાથે જીવતું બાળક તિરસ્કાર જ શીખે છે, ધિક્કાર સાથે જીવતું બાળક વિવાદ જ શીખે છે, શરમનો ભોગ બનતું બાળક અપરાધ ભાવ શીખે છે, સહનશીલતા સાથે જીવતું બાળક ધીરજવાન બનતા શીખે છે, પ્રેરણા પામતું બાળક આત્મવિશ્વાસુ બને છે, પ્રશંસા સાથે જીવતું બાળક કદર કરતા શીખે છે, યોગ્ય ન્યાય સાથે જીવતું બાળક ન્યાયી બને છે, સુરક્ષા સાથે જીવતું બાળક વિશ્વાસ કરતા શીખે છે, સંમતિ સાથે જીવતું બાળક જાતને એટલે પોતાને પસંદ કરતા શીખે છે, અને સ્વીકાર ભાવ અને મિત્રતા સાથે જીવતું બાળક વિશ્વમાં પ્રેમ મેળવતા શીખે છે. તો આ ખૂબ જ સુંદર સોનેરી સૂચનો, સોનેરી વાક્યો છે. તો આ વસ્તુને બિલકુલ ધ્યાનમાં લેવી જોઈએ આપણે. તો આપણે એવું વાતાવરણ બાળકને કેમ ના આપી શકીએ કે જેનાથી એ બધા જ આ સારા સારા ગુણો શીખે અને પોતાના જીવનમાં એક સફળ વ્યક્તિ તરીકે જીવનમાં બહાર આવે. જરૂરી નથી કે સફળ એટલે ઇકોનોમિકલી કે તમે કહેવાય કે પ્રોફાઇલ તમારું સારું છે, રીચ છે, એવું બધું નહીં, બટ એક વ્યક્તિ તરીકે સફળ બને કે ક્યાં કઈ જાય તો એને એટલો આત્મસંતોષ થાય કે ના, હું 5 વ્યક્તિમાં એટલે અલગ છું કે મને મારા માતા પિતાએ આવું સંસ્કારોનું સિંચન કર્યું છે કે આ રીતે બોલાય, આ રીતે વ્યવહાર થાય અને આ રીતે બીજાને ગ્રીટ કરાય. એટલીસ્ટ આટલું પણ આપણે શીખવાડી શકીએ તો આપણે સફળ કહેવાઈશું. થેન્ક યુ સો મચ એવરીવન. અને બાકી તમારે પુસ્તક વિશે કોઈને કંઈ પણ કહેવું હોય તો કહી શકો છો. આપણી પાસે થોડો સમય છે, હવે બહુ નથી, કારણ કે સમયનો પાબંદી રહે છે દરેક ઓનલાઈન સેશનના કાર્યક્રમમાં. એટલે મારી પાસે 10 મુદ્દા છે, આખા બુકનો એક સાર કહેવાય એવા 10 મુદ્દા મેં નોંધી રાખ્યા છે, જો સમય હોય તો. બરાબર જી, એક મિનિટ, હું જરા કોન્ટેસ્ટ છે આપણી એ હું એનાઉન્સ કરી દઉં. જી, આપણા દર્શકો માટે ખાસ ઈલાક્ષી મેમ તરફથી અને ગુજરાતી બુક ક્લબ કર્મા ફાઉન્ડેશન, સંસ્કાર ચિલ્ડ્રન, સોરી સ્વાગત ચિલ્ડ્રન લાઇબ્રેરી અને નવભારત સાહિત્ય મંદિર, આ બધાના સંયુક્ત ઉપક્રમથી આજે જે સેશન થયું એ પછી અમે લોકો એવું વિચાર્યું કે અમે એક કોન્ટેસ્ટ તમને આપીએ છીએ. ઓપન કોન્ટેસ્ટ છે આ, કે તમે તમારા બાળક સાથેની એક સેલ્ફી, એક સુંદર મજાની સેલ્ફી, એટલે કે તમારો અને તમારા બાળકનો ફોટો ગુજરાતી બુક ક્લબના ગ્રુપ અથવા પેજ ઉપર પોસ્ટ કરો, અને જે સૌથી સુંદર 3 હશે સેલ્ફી તેને અમે આ પુસ્તક ગિફ્ટ આપીશું. હું ફરીથી અનાઉન્સ કરું છું કે તમારા બાળક સાથેની, ચાહે માતા હોય, ચાહે પિતા હોય, ચાહે માતા પિતા બંને હોય, તમારા બાળક સાથેની એક સેલ્ફી લો સુંદર મજાની અને હસતા ચહેરાની. બિલકુલ, એ તો પહેલી કન્ડિશન છે કે હસતો ચહેરો રાખવાનો છે બધાએ. અને એ સેલ્ફી તમે અમારા ગુજરાતી બુક ક્લબના પેજ ઉપર કે ગ્રુપ ઉપર ત્યાં જઈ અને પોસ્ટ કરી શકો છો, અને સાથે લખજો કે બાળ ઉછેરની ચાવી પુસ્તક કોન્ટેસ્ટ, મે લખી શકો છો હેશટેગમાં. અને એ પછી અમે થોડા દિવસો સુધી આ કોન્ટેસ્ટમાં એન્ડની તારીખ પણ અમે જાહેર કરીશું કે કેટલા દિવસ સુધી ચાલવાની છે આ કોન્ટેસ્ટ. આજથી એ કોન્ટેસ્ટ શરૂ કરી રહ્યા છીએ અમે,
અને હોપફુલી એક અઠવાડિયા સુધી તો અમે રાખીશું જ આ કોન્ટેસ્ટ. તો આપ જલ્દીથી જલ્દી આજે તમારો સેલ્ફી પાડી અને પોસ્ટ કરો, અને જે સૌથી સુંદર 3 સેલ્ફી હશે એને અમે આ પુસ્તક ગિફ્ટ કરીશું. બાકીની વિગતો અમે ગુજરાતી બુક ક્લબના પેજ અને ગ્રુપ ઉપર મૂકતા રહીશું આપ સૌ માટે. પ્લીઝ અમારી સાથે જોડાયેલા રહો, આ પુસ્તક ખરીદવા માટે આજે જ સેલ્ફી પાડો. થેન્ક યુ સો મચ. મેમ બોલો હવે. બાળકને પ્રેમ કરો અને સમય આપો, નવું નવું શીખવાનું એને પ્રોત્સાહન આપો, એનામાં વાંચનની ટેવ કેળવાઓ. માતા પિતા થકી જ એક સારું દ્રષ્ટાંત ઊભું કરી શકાય છે. અભ્યાસના સમયના માપદંડો રાખો, તેમની સાથે વાતચીત કરો અને તેમને સાંભળો. બાળકને સાંભળવું પણ બહુ જરૂરી છે. જ્યાં જરૂર લાગે ત્યાં તેમના પથદર્શક કે માર્ગદર્શક બનો. તેને જવાબદારી આપો, ક્યારેક વી કાન્ટ અફોર્ડ ઇટ એવું પણ એને શીખવો. શાળા સાથે સંપર્કમાં રહી તેની સારી નરસી દરેક બાબતમાં તેની સાથે જ રહો. તેમના સપનાને પ્રોત્સાહન આપી અને તેને યોગ્ય રિવોર્ડ અને એવોર્ડ આપો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ સો મચ આશા મેમ, પ્રીતિ મેમ, મીલાક્ષી મેમ, તમે ત્રણેય આવી અને અમારા ગુજરાતી બુક ક્લબના પ્લેટફોર્મને શોભાવ્યું. આજે આ સુંદર કાર્યક્રમ માટે સહયોગ આપ્યો, સમય આપ્યો તમારો કિંમતી, અને પુસ્તક વિશે આટલી સરસ ચર્ચા થઈ આપણા લોકોની સાથે. આપણા વ્યુઅર્સ પણ આ ચર્ચા માણી આપણને અભિનંદન પાઠવ્યા છે. અને પુસ્તક લેવા માટે તમે ઘણા બધા પૂછ્યું છે કે મીલાક્ષી બેનનો મેમનો સંપર્ક કેવી રીતે કરીએ, તો તમે નવભારત સાહિત્ય મંદિર થ્રુ કરી શકો છો. ઉપરાંત મીલાક્ષી બેનના ફેસબુક પેજ ઉપર, ઇન્સ્ટા પેજ ઉપર મીલાક્ષી બેન પટેલ છે, સ્વાગત ચિલ્ડ્રન લાઇબ્રેરી છે, એ બંને પેજ છે. તો ત્યાં આપ જઈ અને ચેટ મેસેજ થ્રુ કરી શકો. મારો બુક પેજ છે, બુક પેજ છે, ઓથર મીલાક્ષી પટેલ, એ ગુજરાતી બુક માટે છે, અને ગાર્ડિયન ઓફ એન્જલ મીલાક્ષી ઇંગ્લિશ બુક નું છે. બે પેજીસ ઓલરેડી છે મારા ત્યાં. બિલકુલ, તો તમે આ પેજ ઉપર સંપર્ક કરી શકો છો. ઘણા અમારા વ્યુઅર્સ પૂછી રહ્યા છે કે તમારો સંપર્ક કેવી રીતે કરીએ, તો એના માટે આ માહિતી છે. અને જોડાયેલા રહો અમારી સાથે, અમે ફરીથી નવા કાર્યક્રમો સાથે આવીશું. અને આજના સુંદર કાર્યક્રમ માટે મીલાક્ષી મેમ આપનો ખૂબ ખૂબ આભાર. આપનું પુસ્તક હું આખું વાંચીશ, અને બધાને, કેટલા મારી નજીકના છે બધાને કહીશ કે તમે વાંચો, ખરીદો અને કંઈક નવું શીખો, કંઈક નવું જાણો, કે આવતીકાલ સવારે આ પુસ્તક વાંચીને મને આ કંઈક નવી રીતે જીવવાની પ્રેરણા મળી. તો આપનું પુસ્તક સફળ. તમે રીડ કરો, વાંચો, તો મને રિવ્યુ પણ મોકલજો, કે હું પણ એની સાથે સાથે આઈ કેન ઓલસો ઇમ્પ્રુવ, કે એડ કરી શકું બીજા આર્ટિકલ્સ મારી નેક્સ્ટ બુક પણ. યસ, બિલકુલ, ડેફિનેટલી ફીડબેક આપીશું અમે તમને. હા, ડેફિનેટલી. અને મારા વ્યુઅર્સને કહીશું કે ફીડબેક આપો, ડેફિનેટલી. આશા મેમ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા બિઝી શેડ્યુલ માંથી આજે તમે આવ્યા અને તમને આટલા સરસ અમારા ઓપિનિયન આપ્યા તમારા સાથેના લાઈફ સાથે. મારા માટે તો ઘરે આવ્યા જેટલો આનંદ છે. અને ગુજરાતી બુક ક્લબના માધ્યમ થકી હું પોતે એટલા બધા લોકોને રૂબરૂ મળી છું, અને ઓનલાઈન થકી ગુજરાતી સાહિત્ય ભાષાને પણ આપણે ઉજાગર લઈ કરવાનું જે કામ કરીએ છે એ ખરેખર બિરદાવવા લાયક છે, અને ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છો તમે બધા. અતિ વ્યસ્ત સમય પત્રક માંથી અમને સમય આપ્યો અને ખુબ જ સુંદર વાતો શેર કરી તમારા જીવનની, બાળકો સાથેની કેટલીક વાતો, તો એના માટે આભાર. મીલાક્ષી મેમ આપનો ખુબ 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 ફરીથી આભાર, કોંગ્રેચ્યુલેશન. સો મેની બુક્સ બધા જ ઓથર્સ ની, જેમાં ઇન્ટરેસ્ટ પડે રીડિંગ કરવાનો ચૂકો નહીં, રીડિંગ એને હેબિટ બનાવો. અને આ હેબિટ જો પેરેન્ટ્સ બનાવશે તો ચિલ્ડ્રન પણ ફોલો કરવાના છે. અને નુતિ, થેન્ક યુ સો મચ ફોર કન્ડક્ટિંગ સો નાઇસ. અને હર હંમેશ તમે લોકો ઇન્સ્પાયર કરો છો મને, યુ, નિકી, મૃગેશ, ઓલ ઓફ યુ, કે મને એવું લાગતું નથી કે લાઈક દે ઓલ ફ્રેન્ડ્સ, એટલે એટલું સરસ માહોલ છે આપણે ત્યાં કરવામાં. યસ, ગુજરાતી બુક ક્લબ. અને એક વાત કહી શકું કે આ બુક પુસ્તક વાંચ્યા પછી
બધાના લોકોના જીવનમાં થોડો ઘણો અંશે બદલાવ આવે ત્યારે ખરેખર અમનું લેખન સાર્થક થયું કહેવાય. એક્ઝેક્ટલી. હું કાલથી ચોક્કસ પ્રયાસ કરીશ કે મને મોબાઈલની બહુ ટેવ છે તો હું ઘરે જઈને મોબાઈલ સાઈડ પર મૂકું અને હું વધારેમાં વધારે ફેમિલીને સમય આપી શકું. એ મારી પહેલી પ્રોમિસ. મારે બી ફોલો તો થોડું કરવું જ પડશે કારણ કે અનુભવ વગર તો લખી નથી શકાતું. જીવનમાં બહુ સરળતાથી ઉતારી શકાય એમ છે અને એનું લખાણ બહુ ઈઝી છે એટલે દરેકે દરેક વ્યક્તિને વાત કરતી હોય ને એવી રીતનું પુસ્તક છે. તેનું લખાણ બહુ જ ઈઝી ભાષામાં છે એટલે તમે કીધું એમ દરેકે દરેક દરેક લેવલની વ્યક્તિ માટે ઉપયોગી છે. હા દરેક લેવલની વ્યક્તિ માટે. હા હા બહુ સાચી વાત છે. ચાલો રજા લઈએ. પહેલાના જમાનામાં આપણે કહેતા ને કે શીરાની જેમ કોળિયો ગળે ઉતરી જાય આપણે હવે કહેવાનું કે યમ્મી કેકની જેમ કોળિયો ગળે ઉતરી જાય આ જમાના આ સમયના બાળકો તો એ પ્રમાણે યમ્મી કેકની જેમ આ બુકનું કન્ટેન્ટ કોળિયામાં ગળે ઉતારી શકાય એટલું સ્વીટ છે અને એટલું ઇઝીલી રીડેબલ અને અન્ડરસ્ટેન્ડિંગ છે. થેન્ક યુ સો મચ. ઓકે થેન્ક યુ. ઓકે તો આ સેશન એન્ડ કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. થેંક યુ યુ ટુ. યા. This is great. Thank you, Nuti.